ગયા. ઓ આવી ગયા એમ ને સવાર સવાર માં પંચાયત કરવા. પંચાયત કરવા? અરે હું તો તને કઈ પંચાયત કેમ દેખાઉં છું? અને આ સવાર સવારે હું શું કામ પંચાયત કરવા આવું? આ કાલે ટામેટા લઈ ગઈ હતી ને એ ટામેટા હું આપવા આવી છું તને. હા બેસો બેસો બેસો. સારું કહેવાય કે ટામેટા તમને યાદ આવી ગયા નહીં? હા તો આવે જ ને. આ તો ઘરે વસ્તુ ના હોય ને એટલે હું તારા ત્યાંથી લઈ જઉં છું, પછી પાછળથી આપી જ જઉં છું ને. હું કે કઈ મારા ઘરે રાખી મૂકું છું વસ્તુ? હા કઈ નથી રાખી મૂકતા, એટલે જ કહું છું કે સારું કર્યું ટામેટા તમને યાદ આવ્યા. આ બે દિવસ પહેલા ખબર શાક લેવાના 10 રૂપિયા મારી પાસેથી લીધા હતા, એ તો પછી તમને યાદ જ ના આવ્યા, ટામેટા યાદ આવી ગયા. સારું કહેવાય. 10 રૂપિયા છે ને કઈ એટલી મોટી વાત નથી. તા તું મને સંભળાય સંભળાય કરે છે 10 રૂપિયા 10 રૂપિયા. અરે મને યાદ ના રહ્યું તો તારે મને કહી દેવાય ને, તો હું આપી દે. હવે 10 રૂપિયાની એટલી મોટી ક્યાં વાત છે? તું તો જાણે મારી જોડેથી 200 રૂપિયા લેવાના હોય ને એવી વાતો કરે છે. હા અમારા માટે 10 રૂપિયા 200 રૂપિયા સમાન જ છે. હા ને, અને હું સંભળાય સંભળાય નથી કરતી. આ તો તમે ટમેટાનું કહ્યું એટલે મેં તમને ખાલી જણાવ્યું કે 10 રૂપિયા યાદ ના આવ્યા, આ 3 ટમેટા યાદ આવી ગયા. હા તો એ સારી રીતે પણ તું જણાવી શકે છે. આવી રીતે મને છે ને તું સંભળાય સંભળાય ને જણાવવાની જરૂર નથી તને. અને રહી વાત 10 રૂપિયાની ને, તો લે આ તારા 10 રૂપિયા છે ને, હું કઈ ખાઈ નથી જવાની. તો તું મને આ 10 રૂપિયા માટે હંભળાય હંભળાય કરે છે, લે આ તારા 10 રૂપિયા. વાહ, આ જોડે લઈને ફરો છો તો ટમેટાની સાથે જ દઈ દેવાનો ને. આ માંગવા પછી આપો એ શું કામનું? અને આમ પણ તમારી આદત જ છે ને, પહેલા બધાના ઘરેથી માંગવાનું પછી આપવાનું. પંચાયત કરવાની ટેવ તો ક્યારે જશે તમારી? બસ હવે સિયા, એવું નથી લાગતું કે તું કઈ મને વધારે પડતું સંભળાઈ રહી છે. જ્યારે હોય ત્યારે તો હું ચલો સાંભળી લઉં છું, હું લેટ ગો કરી દઉં છું, પણ આ વખતે છે ને આ 10 રૂપિયા માટે થઈને તું મને કઈક વધારે જ સંભળાઈ રહી છે. આ 10 રૂપિયાનો છે ને આવો વેર ના રખાય, એ ખબર પડે છે તને? મેં વેર રાખ્યો કે તમે રાખ્યો? તમને નથી ખબર પડતી કે 10 રૂપિયા લીધા હતા સિયા પાછેથી? તો પાછી દઈ આવું. પણ નહીં, તમને પૈસા થોડા યાદ આવવાના છે. અને આ પહેલી વાર નથી તમે આવું કર્યું, ઘણી બધી વાર આવું કર્યું છે એટલે મારે કેવું પડે. અને અમારા પેટમાં પાપ નહીં, અમે જે હોય ને એ મોઢા પર કહી દઈએ. તમારે જેમ છે ને બધે જઈ જઈને વાતો ના કરીએ. હા મને પણ કોઈ શોખ નથી થતો બધે જઈ જઈને વાતો કરવાની, બરાબર. અને આજ પછી છેલ્લી ને પહેલી વાર તારા ઘરેથી ટામેટા લીધા અને આ તારા પૈસા લીધા. આજ પછી છે ને તારા ટામેટા નહીં લઉં, તારા પૈસા નહીં લઉં, રાખજે તારી પાસે. એમ તો કહેતા જાઉં કે તારા ઘરે જ નહીં આવું. આ તો રાધાબેન સાથે મારા સારા સંબંધ ના હોત ને તો હું ના આવત, પણ આ તો રાધાબેન ના લીધે હું અહીં આવું છું. બાકી તમારા લોકોના ડાચા મને જોવાય નથી ગમતા. ઓ હેલો, અમને કે તમારા ડાચા જોવા નથી ગમતા અને રાધાબેન ના લીધે નથી આવતા તમે? તમારે બધું માંગવું હોય ને એટલે દોડા આવો છો. બાકી તમે કોઈના જોડે સારા સંબંધ રાખો એમ છો જ નહીં. હા હા મને ખબર છે તમારી બહાર કેવી કેવી વાતો થાય છે, બરાબર. મેં કોઈ દિવસ કીધું? કારણ કે મને એવી આદત જ નથી. હા તો ઠીક છે કે રાધાબેન સાથે થોડા સારા સંબંધ છે ને એટલે અમે વાતચીતો કરીએ છીએ. બાકી તો હું અહીં પગ પણ ના મૂકું. બાર વાતો છે ને એમનામ નથી થતી, તમે બધાના કાન ભરો છો ને એટલે થાય છે. પણ ક્યારેક તો બધાને ખબર પડશે ને સોસાયટીમાં કે આ સુષ્મા છે ને એક નંબરની પંચાતણ છે. એ આ સોસાયટીમાં છે ને હું વર્ષોથી રહું છું અને વર્ષોથી બધાને ખબર છે હું કેવી છું ને, મારી વાતો કેવી છે. પણ આ તમે લોકો છે ને આજકાલની આઈલીઓ છો એટલે કોઈને નથી ખબર કે તમે કેવા છો ને કેવા નહીં. આ તો રાધાબેનના લીધે થઈને છે ને તમને બધા સારી રીતે બોલાવે છે, એટલું યાદ રાખજો. હા બધાને એમ હશે ને કે તમે બહુ સારા છો, પણ મારી સામે છે ને તમારું કઈ નહીં ચાલે. હા અને મારા ઘરે તો કઈ વસ્તુ માંગવા આવવાની જ નહીં, મને બિલકુલ પસંદ નથી. મને શોખ પણ નથી થતો તારા ઘરે માંગવા આવવાનો. અને તું એમ કે છે મારું ઘર મારું ઘર, તો આ કઈ તારા પોતાનું ઘર છે? આ તો રાધાબેન નું ઘર છે ને એટલે હું માંગવા આવું છું, ખબર પડી તને? જેટલું રાધાબેન નું આ ઘર છે ને એટલું મારું પણ છે, એ ના ભૂલતા કે હું એમના દીકરાની વહુ છું, સમજ્યા? હા તે ભલે રહીને રેને, મારે શું વાંધો છે? આ તો મારે રાધાબેન જોડે સારા સંબંધ છે ને એટલે હું અહીં આવું છું. બાકી તમારા લોકો જોડે છે ને આ જીભા જોડી કરવાનો મને કોઈ શોખ નથી. રાખજે આ તારા ટામેટા ને તારા પૈસા. હા હજી ઓલા કાંદા ને બધું બાકી છે ને લઈ જાજો. એ આપી જઈશ વાઈડીની. તું છો વાઈડીની માગવા આવે તે? હા કઈ નહીં, 10 રૂપિયા ને ટમેટા તો આવી ગયા. તમે કેમ કામ કરો છો? તમે આરામ કરો, હું કામ કરી નાખું છું. અરે હું કરું છું ને કામ, તું જઈને આરામ કરજા. ના ના મમ્મી, મારે આરામ કરવાની ઉંમર નથી,
તમે આરામ કરો, હું કામ કરી લઉં છું. હા તું એક કામ કર, તારા રૂમ માં તારો કબાટ સાફ કરી દે, આ બધું હું કરી દઉં છું, રેવા દે. મમ્મી લાવો ને, હું કરું છું. આમ પણ મારે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે જોડે જોડે બધું કામ કરી નાખીશ. અરે બેટા, હું હમણાં અગાશીમાં હતી ત્યારે સાંભળતી હતી તું કોઈની સાથે જોર જોરથી બોલતી હતી, કોણ હતું એ? હા મમ્મી, એ આ સુષ્માબેન બાજુવાળા. જુઓ ને, એની કઈ ને કઈ માથા કૂટ તો હોય જ છે, તમને તો એમની ટેવ ખબર જ છે. એટલે આ બાજુવાળા સુષ્માબેન જોડે માથા કૂટ કરતી હતી? એ બોલતા હતા, પછી મારે તો એમને કેવું પડે ને, ગમે ત્યારે મમ્મી શાક લેવા જાય ને, એટલે ગમે ત્યારે ઉછીના પૈસા માંગે. બોલો, દર વખતે મારે આપવાના? ના ના, એ જગ્યાએ તો તું સાચી છે, આપણા પાડોશી છે બેટા, ક્યારેક ક્યારેક આપી દેવાના, એવું નહીં રાખવાનું. કેટલી વાર મમ્મી આપું, દર વખતે એ માંગે છે, આ વખતે પછી મારાથી પણ ના રહેવાનું, અને મેં કહી દીધું એમણે. અરે પહેલો સગો પાડોશી છે બેટા, અને પાડોશી સાથે જો સારા સંબંધ હોય ને તો એ આપણામાં દોડીને આવે. કાલ સવારે મારી તબિયત ખરાબ થશે તો તારાથી બધું નહીં થાય, એ તો બાજુમાં સારું હશે તો આવશે, અને 10-20 રૂપિયા સાથે માથાકૂટ નહીં કરવાની બેટા. મમ્મી, એ સુષ્માબેન છે ને કોઈના કામમાં આવે એમ નથી, ક્યારે પણ, એ તમારો વહેમ છે. અરે એવું ના હોય બેટા, હજી તું લગ્ન કરીને આ ઘરમાં આવીને ને 6-1 મહિના જેવું થયું છે, એટલે બને ત્યાં સુધી કોઈની સાથે નહીં બગાડવાનું, થોડુંક જતું કરી દેવાનું બેટા. આપણે ક્યારેક આપણે એમની સાથે વાટકી સંબંધ છે એ તો રહેવા દે. ઠીક છે મમ્મી, જતું કરી દઈશ, પણ બસ, પણ તમે એની જોડે ક્યારેક શાક લેવા જશો ને ત્યારે તમને ખબર પડશે. અરે તું નવી નવી છે એટલે તને આ વાતમાં થોડુંક અજુગતું લાગે છે, બાકી તું શું માને છે? આટલા વખતથી બાજુમાં રહે છે, મને એનો અનુભવ નહીં હોય? હોય જ, એ તો તમારા સ્વભાવની ખબર છે ને, એટલે તમને મીઠું મીઠું બોલતી હોય. આ તો મને જ ખબર છે કે એનો સ્વભાવ કેવો છે, પંચાતણી છે એક નંબરની. બસ બસ બસ, તારા મગજમાં સુષ્મા ઘૂસી ગઈ છે. હવે એક કામ કર, તો અહીંયાનું બધું કામ પતાવ, હું બહારનું કામ પતાવું છું. અને હા, હજી એક વાર કહું છું કે 10 રૂપિયા માટે મગજમારી કરવાની નહીં, ઓકે? ઠીક છે. મમ્મી, એ તો તમારું દિલ એટલું મોટું છે ને, એટલે તમે 10 રૂપિયા જતા કરી રહ્યો છો, પણ મને ખબર છે કે 10 રૂપિયા તો 10 રૂપિયા કેમ ભેગા થાય છે, હું તો જતા નહીં જ કરું. મારી પાસે છૂટતા નતા, એટલે મેં એની પાસેથી 10 રૂપિયા લીધા કે લા હું તને પછી આપી દઈશ. હવે હું ભૂલી ગઈ, મને થોડી યાદ હતું કે એના 10 રૂપિયા બાકી છે, તો આજે મને એ બી સંભળાવતી હતી, એમ કે છે કે તું મારા 10 રૂપિયા મારી ગઈ. હવે મેં કઈ રીતે માર્યા એના 10 રૂપિયા? વાત 10 રૂપિયાની છે. ના ના ના, એવું ન હોય, પણ તું મને કઈ વિગતવાર વાત કે તો કઈ ખબર પડે, કઈ સમજ પડે. મને શું સમજ પડે? એના ઘરે છે ને મેં ટામેટા લાવી હતી, એટલે હું એને ઘરે પાછા ટામેટા આપવા ગઈ. આપણે તો કોઈની વસ્તુ લેવાની થતી નથી, જ્યારે ના હોય ત્યારે લઈ આવીએ, અને પછી જ્યારે આવે ત્યારે પાછી આપી આવીએ. તો આજે હું એને ટામેટા આપવા ગઈ, તો એ મને શું સંભળાવે છે ખબર છે? હા, સવાર સવારે પંચાયત કરવા આવી ગયા, તો હું શું એના ઘરે પંચાયત કરવા ગઈ હતી? હું તો ટામેટા આપવા ગઈ હતી, અને મને કહે છે પંચાયત કરવા આવી ગઈ. શિયાળી એટલે આ શેરીમાં મકાન જોઈ જ નહીં આપણી. હા, પેલા રાધાબેનની વહુ નકચડી. આપણે બંને થઈને એના ઘરને ભંગાવવાનું, એવી મજા કરાવશું ને આપણે બેને મજા આવશે. હા, એ જ કરવાનું છે. હવે છે ને એ લોકોનો જે સ્તંભ છે ને એ આપણે તોડાવવાનો છે. બહુ કે છે ને મારી સિયા આમ, મારી સ્વીટી આમ, મારો છોકરો આમ, એટલે હવે આ લોકોનો સ્તંભ આપણે તોડાવવાનો છે. હા બસ એમ જ, વેરનો બદલો તો વાળીશું હવે. હા,
અને બેન તારા 10 રૂપિયાના વસૂલમાં એની પાસેથી આપણે 1000 રૂપિયા ખર્ચો કરાવશું. એ જ મને 10 રૂપિયા ગણાવે છે, 10 રૂપિયાનો હિસાબ લગાવે છે. 10 રૂપિયા આઈસ્ક્રીમ પણ નથી આવતી 10 રૂપિયામાં તો. આમે એની બહુ છે ને, ઓલી આ ટુકે છે નામ હું સી સિયા સિયાડી. હા, એ 10 રૂપિયાની ભૂખી હોય અને 1000 રૂપિયા આપવા પડશે તો કેટલી તકલીફ પડશે તમે જોજો. હા, અને એ આપણે કરવાનું જ છે. અત્યાર સુધી મને એમ હતું કે ચલો છોડો, આ છોકરું બુદ્ધિ છે, આની જોડે કોણ મગજમારી કરે. આ તો પેલા રાધાબેન કેવું, એમનો સ્વભાવ સારો ને, એટલે હું એમની ત્યાં જતી. પણ આજે એણે મને આવું સંભળાવી દીધું ને, મને બહુ જ ખોટું લાગ્યું છે. મને એનો બદલો પહેલા તારે લેવાનો છે. આ તારી બેનનું અપમાન થયું છે 10 રૂપિયા માટે. 10 રૂપિયા માટે અરે કીધું તો ખરા કે 10 ના 1000 વસૂલ કરીશું આપણે. પૈસા નહીં હોય એની અંદરની ઘરની મેલી વાત છે. એકબીજાને એવા બતાવીશું, એવા બતાવીશું, એવા બતાવીશું કે આપણા 1000 શું લાખ રૂપિયા વસૂલ થઈ જાય. હા, બસ હવે તો એ દિવસની રાહ જોઉં છું કે આ લોકોમાં ક્યારે મન ભેદ થાય. બેન હવે સમજી લે કે કાલથી જ મન ભેદ શરૂ. હા, હવે એના માટે મારે થોડું પ્લાન કરવું પડશે. હું જરા માર્કેટમાં જઈને આવું છું. હા, જતો આય. જોશિયા, હવે તને ખબર પડશે કે તે કોની ઇન્સલ્ટ કરી છે. આવો ભાઈ, રેડી થઈ ગયો એમ ને? હા ભાઈ, પણ મારે એક તમને વાત કરવી હતી. હા બોલ ને. આ દિવાળીની રજામાં અમારે ગોવા ફરવા જવું છે. અરે વાહ, એ તો બહુ સારી વાત છે. જઈ આવો, જઈ આવો. અને મારા સસરા લઈ જાય છે. ક્યાં વાત હે. હા, તો હું શું કહું છું કે હું મારા સસરાને જ ન કહી શકું કે મારા ભાઈને લઈ જાઉં. છતાંય તમે કહેતા હોય તો પૂછી જોઉં. ના ના ભાઈ, તમે જઈ આવો. એમ પણ મને આટલી બધી રજા નહીં મળે, અને બીજું કે મારા સસરા પણ એટલા પૈસા વાળા નથી ને. લે, નો હોય તો શું થઈ ગયું? મારા પપ્પા છે, તમારા પપ્પા જ નહીં? આવું શું કરો રોનકભાઈ, બંને ચાલો ને તમે, આપણે ચારે જણા છાશું ને મજા આવશે. તમારી વાત સાચી છે, સાથે જઈએ તો મજા તો આવે. પણ શું યાર, સમજ ને હવે. મને એ ના ગમે કે તારા સસરા મને લઈ જાય. ભલે આ શું છે ખબર, સંકોચ છે મનમાં. અરે છે ને. હા પણ એ સારું ન લાગે ને. એમાં સારું ને ખરાબ ની ક્યાં વાત આવી? આપણે બધા એક ફેમિલી તો છીએ. કદાચ કાલ સવારે અમારે જરૂર હોય તમે મદદ કરો, તમારે જરૂર હોય અમે મદદ કરીએ. અને ભાઈ હું વાત ન કરી શકું બરોબર, પણ આ તો એની દીકરી છે તો કઈ પ્રોબ્લેમ જ નહીં આવે ને, આપણે સાથે જઈ પણ શકશું. અરે ના ભાઈ, જો હું તારાથી નાનો હોત ને તો એક વખત ચાલે, પણ હું તમારાથી મોટો છું, હું વડીલ કેવા હું. અરે એવી રીતે વાત કરી તો ખરાબ લાગે. અરે આપણે ભાઈ તો છીએ જ, પણ એક સારા મિત્ર પણ નથી. અરે એ તો છે, તને તો ખબર છે ને કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. કેવા જે તો તારા સિવાય મારો કોઈ મિત્ર જ નથી. તારી સાથે મિત્ર કે છે પણ વાત નથી માનતા. હવે તું મનાવ. મનાવવાની ક્યાં વાત આવી, લોકોનું કન્ફર્મ જ છે આવવાનું. અને જો હું તમારી નાની બેન છું કે નહીં, તમારે મારી વાત માનવી પડશે. નહીં નહીં, આ વાત નહીં, તું બીજી ગમે તે વાત કે હું માનીશ, પણ આ નહીં. મને સમજ નહીં યાર, પ્લીઝ મને ના ગમે આવી રીતના. હા તો એક કામ કરીએ બરાબર, ચલો મારા પપ્પા વખતે ભલે લઈ જતા, પણ હવે આની પછી પ્લાન બનાવીએ ને, ત્યારે આપણે બધા ચારે મળીને બનાવશું અને મમ્મી નહીં લઈ લેશું, એમાં પાકું ને. એ પાકું, આપણે એવું હોય તો આવતી દિવાળીએ અથવા તો વચ્ચે ગમે ત્યારે મેળવશે ને, ત્યારે જશું. હા મોટા ભાઈ, પણ ફરી નહીં જતા હો પછી. ના ભાઈ ના, નહીં ફરું બસ. અને નોજ ફરે ને, અને હવે ફરે ને તો પછી છે ને બસ મારે બોલવાનું નથી થતું ભલે ભાઈ. અરે પણ મેં હા તો પાડી, હું ક્યાં ના પાડું છું, આપણે જશું ને. પણ આ વખતે તમે જોવા ફરી આવો, એન્જોય કરો. જો એક વાત કહું, તમે ભલે ના પાડો પણ મેં સિયા ભાભીને વાત કરી હોત ને, તરત તૈયાર થઈ જાય. હા અરે બાપા, તમે કદાચ હા પાડો કે ના પાડો, પણ એમે મને રજા મળે એમ નથી. કાઈ વાંધો નહીં, પણ જો રોનકભાઈ આની પછીના વખતમાં પાકું, અને રજા એટલે 10-15 દિવસની, જો હશો હું કહી દઉં. આ વખતે ભલે 2-3 દિવસ થઈને આવી જાય, બાકી તો પછી 10-15 દિવસનો પ્લાન પાકો. તમને ખબર ને મને ફરવું બહુ ગમે. હા અને એમાંય ફેમિલી હારે હોય ત્યારે મજા આવે. એ તો સારું, ક્યારે નીકળવાના છો કે નક્કી કર્યું છે? અરે ના મોટા ભાઈ, એમાં એવું છે, હું આજે પપ્પાને ફોન કરવાની છું, પછી કઈ રીતનો પ્લાન બને છે અને કેવી વ્યવસ્થા થાય છે એ ઉપર નક્કી કરીએ. વ્યવસ્થા શું, મને તો ખબર જ છે
તારા પપ્પા મોકલે છે એટલે તો ફ્લાઇટ ની ટિકિટ જ આવશે. મહિનો રોકાવાના છે કીધું ને, નેક્સ્ટ માં પાકું. હાલો મારે કામ છે, હું જઈ ના. તમે બે ભાઈઓ બેઠા બેઠા ગપ્પા માર. ના બેસું નથી, અમે પણ નીકળે. ચાલ ભાઈ ઓફિસે જઉં છું, તું બી સાથે ચાલ. કામ ધંધો કરે નહીં એટલે પછી હું પણ બહાર નથી જતી. તારા ભાઈ ની વાત તો કઈક અલગ જ છે, પણ હજી મનમાં મનમાં હું તને યાદ કરતી હતી અને તું આવી ગઈ એટલે લગભગ તો 100 વર્ષ થી થવાની છે. હા એ વાત તો સાચી કે મારા 100 વર્ષ તો પાકા જ છે. આપણે જો કઈ જ ઉપાધી નથી, ખઈ પીણે મસ્ત એ મોજે મોજ કરવાની. ઈ વાત તો તારી સાચી છે, પણ સાચું કહું મને છે ને રાધાબેન તમારી ચિંતા થાય છે. મારી ચિંતા પણ શું કામ? હા હવે જો આ તો કેવું છે, હવે આ તમારા ઘરમાં છે ને બે બે વહુઓ છે. આ વહુઓ તો હમણાં હમણાં સારી રહેશે, પછી કાલ કોણે જોઈ? આ કાલ ઉઠીને આ તમારી પાસે આટલી બધી પ્રોપર્ટી છે, આટલું બધું બેંક બેલેન્સ છે, કાલ ઉઠીને એના લીધે થઈને તમારા વચ્ચે કંઈક વાદ વિવાદ થાય અને તમારી સાથે અણગમો કરે. અને મેં તો એવું પણ સાંભળ્યું હતું કે આ સિયા છે ને એવી વાતો કરતી હતી, આ ફોનમાં કોઈની સાથે વાત કરતી હશે. કે મને તો જો એ બધું પોસાય જ નહીં, જો મારી સાસુ એવું વર્તશે ને મારી સાથે તો હું તો એને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. આ તો શું વાત કરે છે? હા રાધાબેન, મેં મારા કાને સાંભળ્યું ને મારી સગી આંખે જોયું, એ આમ ફોનમાં કોઈની સાથે વાતો કરતી હતી. આ તો મને શું તમારી લાગણી ને તમારી ચિંતા થાય ને એટલે તમને કહું છું. એ જ તો હું કહું છું કે આ કાલ ઉઠીને કોણે જોઈ? આ વહુ અત્યારે સારી રહેશે કેમ? કારણ કે ખબર છે બધી પ્રોપર્ટી, ઘરની બધી જવાબદારી બધું તમારા હાથમાં છે એટલે તમારી સાથે સારી સારી રહેશે. અને તમે સારું વર્તન નહીં કરો તો છેવટે એ જ થવાનું છે જે એ ફોનમાં બોલી હતી. મને તો વિશ્વાસ નથી આવતો કે મારી સિયા આવું કરી શકે મારી સાથે. ખરેખર એ ફોનમાં કોઈની જોડે આવી વાત કરતી હતી? એ જ તો તકલીફ છે રાધાબેન કે તમે બહુ જ ભોળા છો. તમે એટલા ભોળા છો ને કે એ તમને છે ને ભોળવાઈ દે છે. સારી સારી વાતો કરે, મીઠી મીઠી વાતો કરે એટલે તમને તો સિયા સારી જ લાગે. પણ તમને થોડી ખબર કે પીઠ પાછળ આ તમારી બે વહુઓ શું હોય વાતો કરતી હશે. સાચી વાત છે. અરે મારી બંને વહુઓ તો અત્યાર સુધી મારી સામે ઊંચા અવાજે નથી બોલી, પાછળથી આવી રીતના વાતો કરે છે ને. હવે તું જો, સાસુ કોને કહેવાય ને એ હવે હું એને બતાવું છું. મારા નામે ચરી ખાય છે ને. હવે તું જો, મને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે મને. હવે તું જો એ કેવી રીતે આ ઘરમાં રહે છે. અત્યાર સુધી તો એ વહુની જેમ જ રહેતી હતી, હવે એ નોકરાણીની જેમ આ ઘરમાં રહેશે. હા રાધાબેન, આ લોકોને તો છે ને સાસુપણું બતાવવું જ પડે. અને તમે બતાવી જ દો કે તમે કઈ એટલા બી ભોળા નથી કે તમને વેચીને ચણા ખાય આ લોકો. ના 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 ના, ચણાની કિંમત બહુ છે. પણ એમાંય મારા મત મુજબ તો હવે આ વાતની મને ખબર પડી ગઈ છે એટલે માની લે ને કે એમના દિવસો ભરાઈ ગયા. સમજી, પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તું જો ને આ સિયા સાથે હું શું શું કરું છું. સારું સારું રાધાબેન, હું જઉં છું. આ મારો ભાઈ પાછો આવી જશે ને તો પાછો બૂમા બૂમ. અરે થોડીક વાર બેસ ને, ક્યાં જવું છે? આ તું નથી આવતી ને તો મારો જીવ અંદર અંદર મૂંઝાય છે. અરે આવવાની ઈચ્છા તો બહુ થાય, પણ તમને કહું આ તમારી વહુઓને હું તમારી પાસે આવીને બેસું છું ને એ નથી ગમતું. રાધાબેન આ તમને ખબર છે આપણા પહેલા ઘર આગળ રહે છે પેલા કાંતાબેન ને સંગીતાબેન. હા હા. અરે એ બે જણ વચ્ચે શું ઝઘડો થયો, શું ઝઘડો થયો. અરે બે જણ બાથમ બાથી ને મારા મારી એકબીજાના વાળ પકડીને બાજામ બાજી થઈ તમને ખબર છે ને આ મને કોઈની પંચાયત કરવી ગમે નહીં, કોઈની વાત કરવી ના ગમે. પણ આ તો તમે મારા બેનપણી જેવા છો ને એટલે મેં તમને કીધું. એ વાત તો છે. અને પેલી પેલા ઘેર શું નામ, મને નામ પણ યાદ નથી, એની છોકરી ભાગી ગઈ. બોલો
અરે રે, ઓલું ગાર્ડન પાસે ઘર છે ઈ? હા ઈ જ. અરે રે, આ અઠવાડિયાથી બહારેય નથી નીકળતી. આ એની છોકરી ભાગી ગઈ ને, આ તો હું ત્યાં શું શાક લેવા ગઈ હતી ત્યારે ખબર પડી કે એની છોકરી ભાગી ગઈ. આ તો શું આપણે કોઈને કહીએ નહીં, પણ આ તો શું અમારા પેટમાં વાત ના રહે ને, પણ આ તો તમે મારા બેનપણી જેવા છો ને, એટલે મેં તમને કીધું. ના ના ના, મને ખબર છે તારી કે તને કોઈની એ વાત કરવી ના ગમે, પણ આ તો હું તારી બેનપણી જેવી છું ને, એટલે તે મને કીધું. આ શું સવાર સવાર પંચાતો કરવાની, મને ગમે જ નહીં, પણ આ તો તમે મારા બેનપણી જેવા છો એટલે કીધું. માથું દુખે છે, આ રોનક આવે ને તો કહું. વાહ રે વાહ, આ પગ થોડાક ટૂંકા કરો. વાહ મહારાણી વાહ, મસ્ત બેઠા છો નહીં તમારે? અને આમ તો તમારે ક્યાં ઘરની કઈ ચિંતા છે અત્યારે? હું ને સ્વીટી નકરું કામ કર્યા રાખી, બાકી તમારે તો આમ જો મસ્ત મહારાણીની જેમ તૈયાર થઈ ને આ જટા ખુલ્લી મૂકીને બેસી જવાનું. મમ્મી હું આજે જ બેઠી છું ને, કોઈ દિવસ બેસું છું? ના રે ના, તું તો ઊભી ઊભી વાત કરસ કા? મમ્મી પ્લીઝ, મારે તમારી જોડે કાઈ મગજમારી નથી કરતી. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું અહીંયા તારી અરે મગજમારી કરવા આવી છું એમ? મને હું તારા મોઢે લાગવાનો શોખ છે એટલે તો તમે આવ્યા છો. તું પેલા એ બધી વાત મૂક ને, આ માથું પકડીને કેમ બેઠી છો? આમ ઘરના કામ કર જા. થોડી વાર બેસવા દો, હું હમણાં બધા કામ પતાવી દઈશ. થાય છે હું પણ. મમ્મી મને માથું દુખે છે બહુ. બોલો લ્યો, આખા ગામ ને માથું દુખાડવા વાળો વ્યક્તિ આજે એનું માથું દુખે છે? વારે વાહ. તમને તો છે ને મમ્મી એક કોઈ વાત થી નહીં પહોંચાય. પણ તારે મને પહોંચવું છું કામ જોઈ? હું તારી હા હું છું અને તું તું મારા દીકરાની વહુ, અને વહુ કે હા હું ફૂગી સારું લાગે? હું ભોગવા પણ નથી માંગતી મમ્મી, મને શાંતિથી થોડી વાર બેસવા દો, શાંતિ લેવા દો, પછી હું બધા કામ કરી નાખીશ. ત્યાંથી વધારે શાંતિ કઈ હોય? આ તને કોણ કઈ હેરાન કરે છે? તારી મમ્મી ના ઘૂંટણ રહી ગયા છે એની તને ખબર નથી, બાયડી નું માથું દુખે છે એની ખબર છે નહી? કોણ સાચું બોલે છે કોણ ખોટું બોલે છે આ વાત ની તને ચોખ્ખી ચોખ્ખી ખબર હોય. વાહ બેટા વાહ. જોવા જઈએ તો તને કઈ આમ જાણકારી ખરી કે માણસના મોઢા જોઈને તને ખબર પડી જાય કે કોણ સાચું બોલે છે ને કોણ ખોટું? મને તો તમારું મોઢું જોઈને ખબર નથી પડતી કે તમને ખરેખર ઘૂંટણ દુખે છે કે બાના કરો છો. આ વસ્તુ તો તારી બાયડીને કહેવાની જરૂર છે, એની બધી વાત સાચી અને માની બધી વાત ખોટી. અરે જરાક તો દયા કર, આ આ ઉંમરે મારે ઘરના કામ કરવા પડે છે અને તારી બાયડી આ મહારાણીની જેમ બેઠી છે. તમે દરરોજ કરે છે ને કામ? એક દિવસ માથું દુખતું હોય તો 10 મિનિટ આરામ નહીં કરવાનો? 10 મિનિટ નહીં, અડધો કલાક થઈ ગયો. હા તો અડધો કલાક થઈ ગયો તો એમાં કયો પહાડ તૂટી પડ્યો છે? કામ તો એ જ કરવાની છે ને છેલ્લે, દરરોજ તમે કરો છો. ઓહો, હા જો રેવા દો, અત્યારે અહીંયા રેવા દો, પછી બેડરૂમમાં તમને ચાવી ચડાઈ દેશે કે મમ્મી તમે આટલું બોલજો, આવું કરજો, તેવું કરજો. અત્યારે પાછી સતી સાવિત્રી બને છે. મમ્મી મેં એવી કોઈ દિવસ ચાવી નથી ચડાવી. કોઈને શાંતિથી વાત જ નથી કરવી. આપણા ઘરને કોઈની નજર લાગી ગઈ છે. આપણી ને આપણી, બીજા કોઈની નથી લાગી. કોઈ નવરું નથી આપણા ઘરને નજર લગાડે. તમે કામ કરો, મને મેડિસિન લઈ આવી દો, હું પીને બધા કામ કરવા લાગુ. સાંભળવા કરતા તો એ જ વધારે સારું રહેશે. તો પછી મેડિસિન લેવાની શું જરૂર છે? એમને એમ કર ને તો હું માનું કે ના ના તને હું બોલું છું થોડુંક મગજમાં વાગે છે, લે ઈ કર હાલ જા. ઉપર કેવા રંગ બદલે છે ને? લગ્ન પહેલા તો કેવું કહેતા, મારી દીકરી મારા ઘરે આવે એટલે તને વહુ નહીં દીકરી બનાવીને રાખીશ, અને દીકરીને 5 મિનિટ આરામ કરતા નથી જોઈ શકતા. વારે વાહ, લગ્ન થયા ત્યારે એણે પણ મને એવું કીધું હતું કે હું તમારી દીકરી બનીને જ રહીશ, વહુ બનીને નહીં રહું. બતાય એક લક્ષણ ખાલી દીકરીનો બતાય મને. તમને થઈ શું ગયું છે? અત્યાર સુધી તો તમને કઈ વાંધો હતો નહીં, દીકરી દીકરી કરતા જ હતા, હવે અચાનક કે વહુ થઈ ગઈ? હા, કારણ કે મને અચાનક થી એના રૂપ રંગ ની ખબર પડી ગઈ છે. કાચિંડા ની જેમ રંગ બદલે છે તારી આ બાયડી.
કોઈ રંગ નથી બદલ્યો, બધા જેમ રહેતા હતા એમ જ છે. તમારી મેન્ટાલિટીમાં કઈ પ્રોબ્લેમ આવ્યો છે, મગજ ખરાબ થઈ ગયું છે તમારું. બસ હવે વધારે નહીં બોલતો, ખોટો મગજ ખરાબ નહીં કરતો મારો. એ જ કહ્યું છે, ખરાબ એમાં કરવા જેવું કઈ છે જ નહીં. રોના દેવા દો, એના કરતા હું કામ જ કરી નાખું છું. શાંતિ મમ્મી, તમને જા, પેલા કામ કર પછી શાંતિ થાય. જા બસ, મજા આવી ગઈ? બહુ મજા આવી. આખરે માથાવાળા સાસુ બની ગયા તમે? હા હા, કેમ નહીં. તું જા, તને મોડું થતું હશે. બાયડીની મદદ કરાવજે, થોડી કચરો બચરો કાઢી આપજે. બાયડીનો ગુલામ. અરે દીકરા, તું કેમ આમ અચાનક કુમાર નથી આવ્યા? ના પપ્પા, એ તો ઓફિસે ગયા છે. મારે નહોતું આવવું ને, તો પણ આવવું પડ્યું. તમને કઈ વાત નહોતી કેવી, તો પણ કેવી પડશે પપ્પા. તમને ખબર છે મારા સાસુ મને કેટલા હેરાન કરે છે. પણ શું થયું છે? બસ આ ગામ ચડાવે એટલે, ગામ ચડાવે એમનું સાચું માની લે. અને મારી જેઠાણી, એના પિયરમાં પૈસાદારની દીકરી છે, તો એનો ખોફ દેખાડે છે. અરે પણ તારા સાસુ એને કઈ નથી કહેતા, કુમાર કઈ નથી કહેતા. રોનક તો કેટલું બોલવાના પપ્પા, એ તો બધું સામું કહી દે છે, પણ એનું પણ કઈ નથી ચાલવા દેતા. પણ બેટા, ઘરમાં વિવાદ થાય ને એવું આપણે નહીં કરવું, થોડુંક સહન કરી લેવું. કેટલું સહન કરું પપ્પા? તમને ખબર છે ને કે તમારી દીકરી સહન થાય ને ત્યાં સુધી સહન કરે એમ છે. પણ પપ્પા, હવે મારાથી સહન નથી થતું. કેટલું સાંભળું, કેટલા મેળા ટોણા મારે છે, અને હવે તો રોજ. અરે બેટા, આપણે બધું એના બોલ્યા સામે નહીં જોવાનું. એ બોલે ને આ કાનથી પેલા કાને, અને આવી રીતે તું ભાગીને આવતી રહે તો કેટલું ખરાબ લાગે. તો શું કરું પપ્પા, આ બધી વાત હું અંદરને અંદર રાખું ને તો મને મૂંઝારો થવા લાગે છે. અરે બેટા, મગજ ઉપર કાઈ નહીં લેવાનું, સાંભળી લેવાનું, ભૂલી જવાનું, બીજું શું. તમને લાગે પપ્પા, પણ જેના પર વીતે ને એને ખબર પડે કે આ બધું મગજ પર કેમ ના લેવું. જો બેટા, સાસરિયામાં શરૂઆતના 5-10 વર્ષ જે સહન કરી લે ને, એને પાછલી જિંદગીમાં બહુ સુખ આવતા મેં જોયા છે. ઠીક છે પપ્પા, તમારું એ જ કહેવું છે તો હું હજુ પણ સહન કરી લઈશ. હા બેટા, વડીલોનું માન રાખવાનું અને પરિવારનું ધ્યાન રાખવાનું. બાકી બોલવાથી વિવાદ વધે, સામે બોલવાનું નહીં, ચૂપચાપ સાંભળી લેવાનું. કઈ વાંધો નહીં. ચો બેટા, તારે રોકાવું હોય તો થોડા કલાક રોકાઈ લે, અને પછી તું તારે ઘરે જ. ડાય દીકરી છે, થોડુંક સહન કરતા શીખી. હમ, કેટલું સહન કરું પપ્પા, તમને શું ખબર કે કેટલું સહન કરું છું. બેટા, ઘોર અંધારી કાળી રાત હોય એનો અંત સૂર્યોદયથી થાય છે. સૂર્યનો ઉદય થાય ને એટલે જે ઘોર અંધારું ક્યાં જતું રહે ખબર પણ નથી પડતી. એમ જ જીવનમાં દુઃખની પાછળ સુખ આવતું જ હોય છે. બસ ધીરજ રાખીને એની રાહ જુઓ. ચલો હસી દો, હસી દો, ચાલો. અશોકભાઈ, હા બોલો ને ભાઈ. કેમ
કામ ધંધે જાવી અને જીવવી. અરે નાના ભાઈ, તમારી વાત તો કે થાય કઈ હે, એ ધંધામાં ને મોજ મોજ છે તમારે તો. આયલા કરે જવો ને, બહુ બહુ કામ કરો તમે, મહેનતમાં તમે પાછા નથી પડતા. એમાં થોડું પાછું પડવાનું હોય, મહેનતથી તો આ સંસાર હાલે છે. પણ ઘણા સમયથી મારે તમને એક વાત કરવી હતી, પણ હવે. પણ બોલો ને, કઈ વાત? પૈસા જોતા જ તમે? ના ના ના, પૈસા વાળી એવું નથી આપણે કાંઈ. વાત જરા એમ છે કે વાત તમારા ભાઈની હતી, મારે જરા તમને કરવી હતી. પણ મારા ભાઈની તો બોલો ને. પણ તમે પેલા મને પ્રોમિસ કરો કે તમે તમારા ભાઈને એ વાત નહીં કરો. પણ રોનકભાઈની વાત કરવી હતી, પણ હવે તમને જરા કેમ કહું. અરે બોલો ને. અને હા, હું તમને પ્રોમિસ આપું છું કે આ વાત છે ને હું કોઈને નહીં કરું. બસ તો તમે ગુસ્સો ન કરતા હો પેલા કહું. અરે નહીં કરું. હા હવે એમાં એવું છે ને કે રોનકભાઈ છે યાર, આમ થોડુંક કામ ધંધામાં ને એ રીતે ને, એટલે કામ કરે છે એવું નથી કહેતો, પણ આ તમે જે રીતે મહેનત કરો અને આ રોનકભાઈનું મને એમ નથી લાગતું કે તમે આમથી આમ વાત ગોળ ગોળ ના પહેરવો. જે વાત હોય એ કહો ને. એટલે મને રોનકભાઈ એવું કહેતા હતા કે મારો ભાઈ છે તો કાંઈ કામનો નથી, એમ હાવ નકામો છે. હવે હું એમ વિચારું છું કે તમે આટલી મહેનત કરો છો, આટલું કામ કરો છો, ઘરમાં બાબતે, વ્યવહાર બાબતે, ધંધા બાબતે બધી રીતે તમે સરખું ધ્યાન તો આપો છો, તો પછી રોનકભાઈ આવું કેમ બોલે છે? નહીં એટલે આ તો મને એવું લાગ્યું એટલે કીધું હો મેં, બાકી એવું કંઈ નથી. રોનકભાઈ કામ કરે છે. એણે મારા વિશે આવું કીધું? હા, એટલે એ મને મળ્યા ને તો મને એવું કહેતા હતા કે મારો ભાઈ હવે ઠીક છે, મારો ભાઈ હવે એમાં હું ને આવે કઈ કામ લેખ કરીને તોડી નથી દેતો અને આવું તેવું ને બધું ઘણું બધું કીધું તું તમારા વિશે. પણ તમને ખબર છે ને કે એણે જ્યારે લેણું કર્યું ત્યારે મેં જ ફેર્યું હતું. મારા ભાઈ, મને તમારી બધી ખબર છે. મેં તમને કીધું તો ખરા તમે કેટલી મહેનત કરો છો, પણ હવે ભાઈ તમારા છે, એક સાથે ઘરમાં રહ્યો છો તો કદાચ મેં કીધું એવું હોય તમે કામ ધંધામાં ખાલી દેખાડો કરતા હોય. ખાલી રોનક જ કહેવાનું મન થાય છે. તમને મેં પેલા કીધું તું કે નહીં તમે ગુસ્સો ન કરતા, મેં તમને કીધું તું ને ગુસ્સો ન કરતા, એટલે આવી આવી વાતો કરે એના મનમાં સમજે છે શું? હા, નાનો ભાઈ મોટો ભાઈ ઈ ભાઈ છે, ભાઈ હોય ને તો ભાઈની જેમ રહેવાય. હા પણ અરે એનાથી ભૂલ થઈ ગઈ હોય, હવે જાતું કરી દેવાય, આટલી બધી વાતમાં થોડું કઈ એમ ગુસ્સો કરાતો હોય છે. એને આટલું લેણું કર્યું હતું ને તો પણ મેં કોઈ દિવસ કોઈની વાત નથી કરી. ખબર છે, મને ખબર છે કે તમે લેણાની વાત નહોતી કરી, એની તમે બધી વાત છુપાવી છે, પણ હવે તમારા ભાઈએ મને આવું હુકમ કીધું હોય છે અને હું પાછો મેં તમને હુકમ કીધું હોય છે, હવે તમે બે ભાઈ બાદ છો. મને છે ને બધી વાત સમજમાં આવે છે. આ મારું નીસું દેખાડવા માટે બધું કરે છે. એટલે તમને હું નહોતો કહેતો, મને ખબર છે. આ હવે તમને મેં કીધું ને એટલે તમે ગુસ્સો કરશો ને, હવે તમે બે ભાઈ બાદ છો. મારે એવું નહોતું કરાવું કે તમે બે ભાઈ બાદ હો. બોલો. હા શું કહું, એને ભાઈ કહેવાનું મન નથી થતું, ભાઈ તો તમને કહેવાનું મન થાય છે. દેવેનભાઈ હા સમજ્યા, બાકી હું આનો જવાબ એને આપી શકું. આ આ બરોબર જોજો, પાછા બાદ તો નહીં ભલે બાદ. ધીસીમ ધીસીમ કરો, ધીસીમ. હાવ ભાઈ. પણ મોટા ભાઈ, મારે તમને એક વાત પૂછવી હતી કે તમને મારાથી વાંધો શું છે? અરે વાંધો? મારા ભાઈ મને તારાથી શું વાંધો હોવાનો? તો આમ ગામમાં હું કામ વાત કરો છો, જે વાંધો હોય મને કરો ને. ગામમાં વાત? અલા ભાઈ, પણ મેં તારી કોઈને કઈ વાત કરી જ નથી, અને પેલી વાત કે મને તારાથી કઈ પ્રોબ્લેમ જ નથી, તું મારો ભાઈ છે. બસ
હવે તને આમ હારા બનવાની કોશિશ ન કરો. બરોબર, કેવી વાત કરે છે તું? કોશિશ એટલે હું તારી સાથે ખોટું બોલું છું? મેં કોને વાત કરી અને તું કઈ વાત કરે છે? પેલા ચોખવટ કરને મારા ભાઈ. મને છે ને જેણે વાત કરી હોય એને, બરોબર, પણ આ બહુ ખોટું કરો છો. ના ભાઈ, તારી કઈ ગેરસમજ થાય છે. હું તારા વિશે કોઈને કઈ બોલ્યો નથી. મારી કઈ ગેરસમજ નથી થતી, બરોબર. અને તમને મજા ન આવતી હોય ને તો એક વાર કહી દો તો હું બહાર રહેવા વયો જાઉં. હા હા, એની વાત એકદમ સાચી છે. મને ખબર છે કે આ ઘરમાં ક્યાં કોણ કોને સડી કરે છે. હા, એટલે તું તો શાંતિ જ રાખજે. અરે પણ મમ્મી, આ કેવી વાત કરો છો? અને તમે લોકો આ ક્યાંથી બધી વાતો લઈ આવો છો? હું એના વિશે કઈ નથી બોલ્યો. આ ગાંડો થઈ ગયો છે કે તારી ઉપર ખોટે ખોટા આવા વેમ કરે? આ તો ગાંડો થઈ ગયો છે એવું જ લાગે છે. આજે મોટા ભાઈનું માન ભૂલી ગયો છે. મોટા ભાઈને મોટા ભાઈની ફરજ તરીકે રહેતા આવડવું જોઈએ. તું અને તારી બાયડી હું કરો છો ને એ બધી મને ખબર છે. હાસિયા આ ઘરમાં આવી ત્યારની મારું માન જાળવતી જ નથી, ઘરના કામ કરાવતી જ નથી. જાણે તે આ ઘરની મહારાણી હોય. આ ઘરની વડીલ હું છું, એમ છતાંય વડીલ એ હોય ને એવું વર્તન કરે છે તારી બે બદામની બાયડી. ના મમ્મી, આ વાત બિલકુલ ખોટી છે. હવે તમે સિયા પર આરોપ મૂકો છો. આવીને કહે છે કે હું બોલું છું, તમે કહો છો કે સિયા પર આરોપ મૂકો છો. જો 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 એની બાયડી નું કેવું ઊંચું રાખે છે. તો હવે બોલે જ ને. અને જ્યારે મોટા ભાઈ તમે લેણું કર્યું ને ત્યારે મેં પહેર્યું છું, એ તો ખબર છે ને. આવી રીતે મને બદનામ કરવા હાલી નીકળ્યા છો તે? આ તો લેણું કર્યું ને ભર્યું ને તો એમાં કોઈ મોટો ઉપકાર નથી કર્યો. તારા ભણવાના ખર્ચા બધા મેં જ ભોગવ્યા છે મારા ભાઈ. તું આવડો કરતો ત્યારથી તને સાચવો છે. અરે આમાં એનો કોઈ વાત નથી. આ બધી જીપ છે ને સિયાની ચડેલી છે. આ ચાવી એને ચડાવેલી છે. હા, બધી ચાવી મેં જ ચડાવેલી છે. નહીં, તમે તો કઈ બોલતા જ નથી. જોયું જોયું, તારી નજરની સામે આટલું બોલે છે તો તું નહીં હોય ત્યારે શું નહીં બોલતી હોય? પણ ના, તને તો માં ભાઈ આ બધાનો વાક દેખાશે ને. આનો તો કઈ વાક નહીં દેખાય. અરે પણ કઈ વાક હોય તો દેખાય ને. તમે વગર વાતની વાતો વધારો છો. કોઈ વાત છે જ નહીં. સિયા બોલે જ છો. સિયા ભાભી ઓછા નથી. આ તો ઠીક છે, મેં બોલતા નથી. બાકી મારા અશોક સાવ ઘોડા છે. આટલું બોલીને પણ કહે છે કે પૂરા છે. બોલો. આ છે તો છે, છે તો છે. તમારા બંને જેટલા કાઢતો નથી. સમજાવી દેજો. મજા હોય તો એમ કયો કે મને મજા નથી તો તું કામ કરી નાખજે ને. આ વાત છે ને, આ વાત પણ મને મળતી જ હોય છે. પણ હું અત્યાર સુધી શું કર્યો છું? અરે તારી ઘરવાળી તને ખોટું બોલે છે. સિયા આજ સુધી મારું ક્યારે નથી કર્યું. હા હા, તું તો જાણે ની છઠ્ઠી માં ગયો તો એટલે તને બધી ખબર હોય સિયા કેટલું સાચું બોલે છે કેટલું ખોટું બોલે છે. નહીં, બધી ખબર હોય જ ને, કેમ કે એમની સામે જ બધા કામ કરતી હોય અને જે કામ કરતું એની સામે દેખાય જ. આખો દિવસ રોનકભાઈ તમારી માથે જ ઊભા હોય. આખો દિવસ તમે બે તમારી હારે હોય એટલે અમને જ ખબર હોય. બસ તું બોલી, બાકી રહી ગઈ હતી એક બોલવામાં. બોલે જ ને. કેમ, તું આ ઘરની વહુ છો ને? એ મેં પણ આ ઘરની વહુ છે એટલે એ બોલ છે ને બોલ છે. અરે તું બોલે તો કઈ સામેવાળા બેઠા બેઠા સાંભળી થોડા લે. એ જ કહેવાની હતી. તમે હમણાં એ જ કહેતા હતા ને કે સિયા બહુ બોલે છે તો સાંભળી થોડી લે. બધાને બોલવાનું સારું લાગે, સામે જવાબ આપીએ તો કેવા મરચા લાગે છે? અમને કોઈ મરચા નથી લાગતા. અને સાંભળ સાંભળ, આમાં અમારું કઈ ઓછું નથી થતું. આ તારી બાયડી બોલે છે ને તો એના બાપના ઘરની આબરૂ ઓછી કરે છે, અમારા ઘરની નહીં. અને આ ભાઈ એને મોટા ભાઈ સામે આમ બોલે છે તો એમાં તો આપણા ઘરની આબરૂ વધતી હશે ને. અરે તમારા આવા સ્વભાવને લીધે જ આપણા પપ્પા છે ને ઘરે છોડીને ચાલ્યા ગયા. બસ હવે આગળ એક શબ્દ નહીં બોલતો. અરે તું મને નથી પહોંચી શકતો એટલે તારા પપ્પા સુધી પહોંચ્યો. આ તો એવું તો કંઈક તો તમે કર્યું હશે ને. એ અમારા બંનેનો મામલો છે, તારે એમાં વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. હું તારી બાયડીને સાચવ, હ બાકી હું સમાજને સાચવી લઈશ. તું મારા માટે ગરમ ચા બનાવજા મસ્ત.
તમે બંને બેસજો, કારણ કે તમારે તો કઈ કામ હશે જ નહીં ને. બેસો. ઘણા બધા કામ છે, તમે પણ ઓફિસે જાઓ, બીજા કામ બતાવો. કેટલા સારા સંમત હતી અને ઈ કેવા નીકળ્યા, કેટલી મોટી ભૂલ થઈ મારાથી. હા, હવે એનો અસલી ચહેરો હતો ને ઈ સામે આવ્યો છે, અને તને ખબર છે એને છે ને મારાથી બહુ જલન થાય છે. મારા સસરા છે એટલે કે તારા પપ્પા એ આપણે ફરવા લઈ ગયા હતા કે નહીં એટલે, અને એને તો હું બેસતા વર્ષને દે એનો ભાઈ 500 રૂપિયા આપે અને ખાલી આશીર્વાદ આપે, બસ વાત પૂરી. હા પણ એ તો એનો પ્રશ્ન છે ને, હવે મારા પપ્પા અમીર છે તો છે, હવે એનું કુળ ગરીબ હોય તો આપણે શું કરીએ, પણ એમાં આટલી બધી જલન શું કરવાની, જે હોય આપણે મોઢે વાત કરે તો આપણને ખબર પડે, ગામમાં બસ આપણે બધું ટોચવા જાય. એના છે ને એ ધારું નથી લાગતું, આપણે મજા કરવી છે ને એ સમજી. તે એને કોણ ના પાડે મજા કરવાની, આ હોય ને તો બધાય મજા થાય, પણ ઈ તો ઈ લોકો પાસે છે નહીં. સાચી વાત છે, અને આપણે મજા કરવી છે એમાં તો તારા પપ્પાનો ઈ સાથ ઈ તો છે, અને આમ જો મમ્મી પૂરી રીતે આપણી સાથે છે, શું કામ હોય કોઈ માણસ આપણી સાથે, એને ખબર છે કે ભાઈ આ ભાઈમાં જ કઈક વાક છે તો જ આપણી હારે હોય ને. હા, એને એ નથી ખબર કે લેણામાં તો મેં પૈસા ક્યાંથી લઈ આવ્યો હતો. મને ખબર છે ને, પણ તમે કેમ કરતા હતા, અને આ તો ઠીક છે હવે કેવાય નહીં, જોકે કેવું નથી, પણ ગમે તેમ આપણે લેણામાં એની મદદ તો કરી જ દે, પણ આ કેવાય ને ઘરના હોય ને એ જ ઋણ ભૂલી જાય. સાચી વાત છે, તારા પપ્પા રહ્યા ને એને જ બધું કરી દીધું. જો અશોક, કદાચ મારા પપ્પા કઈ કરે કે ન કરે હું એ કઈ વાતનો ઘમંડ કરતી નથી, પણ હવે મને એવું લાગે છે કે હવે મારે મારો પાવર સિયા ભાભીને બતાવવો પડશે. બતાવી જ દેવાનો, કારણ કે તું આમ શાંત રહીશ ને તો તારે પછી છેલ્લે સહન કરવું પડશે. સહન તો મેં મારા ઘરે કોઈ દિવસ નથી કર્યું, તો અહીંયા તો શું કરું. અને અમસ દઈતે સિયા ભાભીને કેમ ઠેકાણે લાવવા ને એ મને સારી રીતે આવડે છે, કારણ કે એની દુખતી નસ મારા હાથમાં છે. બરોબર, તો પછી છે ને આજથી જ ચાલુ કરજે. આજથી શું, અત્યારથી જ શરૂ કરીશ, કારણ કે મને છે ને પેલા એમ હતું કે નહીં મારા ભાભી મારા જેઠ બહુ સારા છે, આપણું કેટલું રાખે છે, પણ નહીં એમને તો આપણું સારું જોવાતું જ નથી, તો જ્યારે એમને આપણું સારું નથી જોવાતું તો આપણને શું કામ જોવે. સાચી વાત, અને હું તો સમજો અને મારા મોટા ભાઈ એટલે હું રામ જેવા ભાઈ માનતો હતો, કેવો નીકળ્યો. આ શકુની જેવું કામ કરી દીધું એને, એની વાત અહીંયા ને એની વાત અહીંયા ને, એમ ન થાય. નહીં નિકર, મમ્મીએ તો એવા કોઈને સંસ્કાર દીધેલા નથી, તમારામાં આટલા સારા સંસ્કાર અને એના માં આવા સંસ્કાર કે ઘરની વાત બહાર જઈ ન કરાય, ઘરનું ઘરમાં બંધ બાયણે પતાવી દેવાય, પણ નહીં. પણ આ વાત જ એવી હોય કે બહાર કે ને તો જ એને મજા આવે, અને આ જલન એવી વસ્તુ છે કે બહાર કઈ વાતો કરે ને તો હું આપણી છબી ખરાબ થાય. પણ આપણી એટલે ને ઈ નો ખબર પડે, જેની છબી ઈ ખરાબ કરવા બેઠા છે ઈ ઘરમાં ઈ પોતે રહે છે. હા, અને ઈ ઘરનું લોહી એનામાં પણ છે, પણ નહીં એવી તો કાઈ એને ખબર પડતી જ નથી. સાચી વાત છે, અને આ મોટાની ફરજ શું ખાક ફરજ, એક કઈ ફરજ એને નિભાવી હોય તો કયો, બસ પોતાનો જ ઘમંડ. અને મને તો એવું લાગે છે કે આ છે ને રોનકભાઈ ને લીધે તો સિયા ભાભી ચડતી જાય હવામાં, કેમ કે ઈ એને કઈ કે નહીં એટલે એ ઉડે. જો હું તને પહેલા કહી દઉં, સૌ બહુ વધતું જાય ને એટલે આપણે છે ને અલગ જ થઈ જાવ. નહીં અશોક, અલગ થવાની વાત જરાય ન કરતા, કેમ કે છે ને આ બધામાં એ લોકોની નજર છે, કારણ કે અલગ થવાનું જો વિચારશું તો બે જણા ફાવી જાય. અમસ થાય તે આ મારે બોલવું નતું, પણ હવે છે ને હું એ લોકોને મોઢે ફટકારીશ કે જ્યારે છે ને રોનકભાઈ લેણામાં હતા ને ત્યારે મારા બાપાએ છે ને મદદ કરી હતી, મારા બાપા એટલા શ્રીમંત ના હોત ને તો ઘરે એક રૂપિયો એ ન ટકે અહીંયા. અને તમે કોના ખબર ક્યાં હોત એને. હા એમ તો એને, અને મને છે ને એવું કઈ નથી કે ભાઈ મારા પપ્પા પૈસા વાળા તો મને ખમણ છે આ, પણ આજ બાર ગામમાં વાતો કરે આપણી તો પછી હવે આપણે શું મોઢું લઈને એનું હારું કરું. સાચી વાત છે, પણ આ સિયા ભાભી રી ની ઓછી નથી હો. સિયા ભાભી ચડે ને રોનકભાઈ ને લીધે, કેમ કે રોનકભાઈ ને એક શબ્દ કહેતા નથી એટલે આ ઘરમાં એને એમ થઈ જાય હાલો હું જ કઈક મહારાણી બની બેસી જાઉં. અરે બનો ને બનો, અમારે શું છે, પણ બહાર તો વાતો ન કરો, ઘરની ઘરમાં રાખો. એના પણ મનમાં એની મનમાં ઝેર જ ભર્યું છે બરોબર, એટલે એ બહાર તો કાઢવું કે નહીં.
હા ઈ વાત તો સાચી. આપણને તો મોઢે કઈ નો કે આ કેવું મોઢે મીઠા રહેવાનું બાર છે ને છુરો ભોગવાનો. પીઠ પાછળની વાતો છે. સામે આવી તો કેતા આવડતું નથી. એક વખત કે તો ખરી, આપણે કઈ થોડી પારકા છે. ઈ કેસત આપણે સમજશું નહીં કઈ. સાચી વાત છે. અને એમ જો હાસિયા છે એના પપ્પા ભિખારી છે અને તારા પપ્પા પૈસાદાર. ઈ તો મેઈન પોઈન્ટ છે. આ વાત થી ન જેને જલન થાય છે. અને એની દુખતી નસ છે મને ખબર છે. અત્યાર સુધી મારી એ વસ્તુ બોલવી નથી કારણ કે મને એમ હતું નહીં ચલો મારી થી મોટા છે ભાભી છે પણ નહીં હવે તો જરાય નહીં. અને હવે જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. હવે એની કદાચ હગી બેન ના લગન હોય ને તો હાડી લેવા આવે ને હાડી નહીં આપતી. મારા બાપા નવરા નથી બધાનું ખર્ચો ઉપાડવા દેવાનો જ નહીં બરોબર. અને હવે એક કામ કરો બોલ બોલ નહીં. હા મગજ તમારું દુખી ગયું કા રોનકભાઈ ની બધી વાત સાંભળી આપણી ચા બનાવી આવું મસ્ત કડક. તો બહુ સારું. અને હકીકત હું કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી જાય. હા પણ મેં કીધું એમ કરવાનું છું આપણે. અરે ભલે. સુષ્મા. અરે શું થયું? અરે બહુ મસ્ત ખબર લઈને આવ્યો છું. બાજુના ઘરમાં આગ લાગી ગઈ છે અને એનો ધુમાડો આખી શેરીમાં ફેલાઈ ગયો છે. આખી શેરીમાં. બાજુના ઘરમાં એટલે રાધાબેન ના ઘરે આગ લાગી? કેવી રીતે લાગી? અરે એવું તો શું થયું કે આગ લાગી ગઈ? અરે આગ એટલે આગ નહીં, આગ લાગી છે. આગ પડકો થઈ ગયો છે. એટલે મતલબ માં કેવાનો મતલબ એવો છે કે આપણું કામ થઈ ગયું છે. એવું છે? અરે વાહ, તે તો બહુ જ મસ્ત વાત કરી. હું તો કેટલા દિવસથી ઈચ્છતી જેવું કે એ લોકોના ઘરમાં આગ લાગે અને આપણે બે જણા બેસીને મજા લઈએ. બહુ ટણી હતી. અને એની વહુ છે ને એ તો એટલી ચાપલી છે ને, મારે આ બદલો તો લેવો જ તો. વાહ મારા ભાઈ વાહ, તે બહુ મસ્ત કામ કર્યું છે. આગ લાગેલી છે બસ. હવે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે એ આગ ઠરે નહીં. મને એટલી વધારવી પડશે. સાચી વાત છે. આ હવે તો એવી આગ લગાવીશું, એવી આગ લગાવીશું ને. લાગી તો ગઈ જ છે. હવે ભલે ને ભડકે ભડતા જે થવું હોય થાય. કડાકાન ભડાકાન તડાકા. હવે આવશે મજા. અનુ શું કહું છું, તું છે ને આવતા જતા પાછો ધ્યાન રાખતો રહેજે. એમાં કેવાનું હોય બેન, મેં એક વ્યક્તિને મૂકી દીધો છે ને. શું વાત કરે છે? એ પાછો એને પૈસા બૈસા તાલવાના નહીં થાય ને? થોડુંક એડજસ્ટ કરવું પડશે. જો વધારે પૈસા નહીં મળે હા, એને થોડું માપમાં કહેજે. આપણે ખાલી ધ્યાન જ રાખવું છે ને. આપણે ક્યાં એના ઘરમાં જઈને બધી પાડાપૂછ કરવી છે. એની માટે તો હું છું જ ને. બાકી મારી બેનને હેરાન કરી છે એટલે એને છોડવાની તો થતી નથી. અને બીજી વાત, મારી બેન કે એને ઈ ન થાય, ઈ તો ન જ બને ને. હા સાચી વાત છે હા, તારી સાવ સાચી વાત છે. તને ખબર છે આ પેલી સિયા છે ને, એને તો હું હવે બતાવીશ. ઘરમાં તો બહુ આમ કહેતી હતી ને કે ભાઈ હું જ છું ને મારું જ ચાલે છે. હવે જો આગ લાગી જ ગઈ છે ને તો હવે એને પૂરેપૂરી લગાડી જ દઈશું આપણે. અરે આખી હળગાવી નાખશું, આખી હળગાવી નાખશું. કપડાં હોતી બધા ઘરમાં એક એક સભ્ય આમ ભડકે ભડશે. હવે મને મજા આવશે. વાહ મારા ભાઈલા વાહ. બોલ આજે તારે શું ખાવું છે? તારું ભાવતું જમવાનું બનાવું. છે ઘરમાં છે નહીં હોય તો આજુબાજુ વાળાનું ઘર છે જ ને. ઈ તને બહુ સારી રીતે આવડે છે કા બેન? તો પછી આજે પાવભાજી પુલાવ થઈ જાય. હા થઈ જાય. હાલ હું પેલી બાજુવાળી નીતા છે ને એના ઘરે જઉં અને બધું વ્યવસ્થા કરીને આવું. હાલે હાલો ચાલ જઉં. આવું ફટાફટ હમણાં જ આવી. અહીંયા જ રહેજે, કઈ જતો ના. હા આનું કેવું પડ્યો છે અમારી બેન, પણ એક નંબર ની ચાલુ આઈટમ છે. ગમે જતી ગમે ગોઠવી જ દે. આવું કેવું ન જોઈ પડે.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જરા કહો, કેમ પધાર્યા છો? પહેલા મારી દીકરીને બોલાવો, પછી કહો. એ સિયા, તાર બાપા આવ્યા છે. હાલ કઈ કોથળી ભરીને લાવ્યા છે. પપ્પા તમે? હાઈ ને, આમાં શું છે મમ્મી? એ છોકરી આવે પછી કે એમ કીધું છે. બોલો રે પપ્પા, શું લઈ આવ્યા છો? આ તો ગામડેથી સિંગ આવી હતી ને, તો મને એમ થયું કે હું આપી આવું. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે અમારા ઘરે ભૂખ છે, હે, માંડવી નથી એમ? ચાલ જોઈ આવો કોઠારમાં જઈને. તમે હું માંડવી દેતા હતા? ઈ પેલા 3 ડબ્બા માંડવીના ભર લીધા છે, ઈ પોલિંગ કમ્પ્લીટ કરી. હા હો કાકા, અમારા ઘરમાં છે ને કઈ ઘટતું નથી, અને ઘટે ને તો અમે લોકો પૂરું તો પાડી જ લઈએ છીએ. અરે બેટા, કઈ ઘટે છે નું આપવા આવ્યો એવું નથી, આ તો એક ભાવની વાત છે. ભાવની વાત હોય તો રોકડા પૈસા દઈ દેવાય, આ બધું અહીંથી હારવાની કે જરૂર છે? મમ્મી, તમે આવું શું કામ બોલો છો? તો કેવું બોલીએ, હા, રોકડા પૈસા દઈ દીધા હોય તો એ કામમાં તો લાગે. આ માંડવી હું કામમાં લાગવાની છે? આ પડી પડી ડબલ થવાની છે. મમ્મી, પૈસા કોની આગળ? તમે જોવો તો ખરા, આ માંડવી ને જ લાયક હોય, થેલો હોય ને પૈસાનો નો કોઈ ભરેલો હોય કા, હે ને કાકા? મને શું ખબર કે મારા ભાવની તમારી પાસે આટલી જ કિંમત થશે? જો આવી બધી લાગણીની વાતો ન કરતા, ભગવાન ભાવના ભૂખ્યા છે, અમે ભાવના નહીં, અમે પૈસાના ભૂખ્યા છે, સમજ્યા? અને હા, આ તો કહેવાય નહીં, હવે તમને ખોટું લાગે તો ભલે લાગે, પણ જ્યારે મારી આ દીકરીના પપ્પા આવે છે ને, એ બંડલના બંડલ હાથમાં લઈને આવે છે, અને તમે આવો છો ને ત્યારે કોથળી હલાવતા આવી જાઓ છો, બસ. કેમ કે ત્યાં ચણા અને મગફળી ને એવું બધું ઉગે એટલે એ જ લાવે ને. મમ્મી, મારા પપ્પાથી જે પોગાય છે ને એ લાવે છે, એના પપ્પાને ત્યાં સારું છે એટલે બંડલના બંડલ લાવતા હશે, પણ મારા માટે તો એટલી વસ્તુ પણ અનમોલ છે. આ તો એક કામ કરજે, આખો મહિનો સિંગ જ ખાયા કરજે, સિંગ પાક બનાવજે, અને ગોળ અને ઘી ને તાર પપ્પા પાસે જ મંગાવી લેજો. હા અમસ્તાઈ, સિંગ લાવ્યા છે, એટલું તો કરીએ કે પૈસા નહીં તો ગોળ ઘી ના તો કરો, ઈ તમારી છોકરી માટે, અમારા માટે નહીં. લે આમ જો તો કેવા ચૂપચાપ બેઠા છે, બે બાપ દીકરી એક સરખા. શેનો જવાબ હોય એની પાસે? હા, ખીચા ખાલી હોય ને એનું મોઢું બંધ હોય. હા, આ તને કહી દઉં. એમ નહીં સિયા ફાફી, અને તમે અમારા પપ્પાને વચ્ચે લાવો છો બરાબર? હા, તો અમારે છે તો અમારા પપ્પા લાવે છે, તમારે નહીં હોય તમારા પપ્પા નથી લાવતા. મહેનત કરવાનું કયો કરે, બાકી મેં કોઈ દી ઘમંડ નથી કર્યો મારા પપ્પાનો, તો તમે વચ્ચે લાવો છો. બેટા, અમારી પાસે કોઈ બિઝનેસ કે વેપાર ધંધા નથી, ખેતી છે. ખેતીમાં ખાવાનું પાકે, રૂપિયાનો પાકે. હા તો તમારી દીકરીને કેવી જગ્યાએ દેવી હતી ને, જે તમારી જેવા જ માણસો હોય તો મોટા ઘરમાં પરિણાવવાનો મોહ હું કેમ રાખતા હશો? પોતી વળવાન ત્રેવડ ન હોય તો એમ થાય ને, મોટા ઘરમાં પરિણાવી તો દીકરી પાસેથી થોડા થોડા ખસકાવીને લઈ લેવાના, એમ તો બાપનું હાલતું રહે ને દીકરીનું હાલતું. સ્વીટી, બસ હવે હવે કઈ નહીં બોલતી. નહીં તો શું કરી લઈશ? હા, આ તારા બાપનું ઘર નથી, હા, આ તારું સાસરું છે, અને અહીંયા તારે કેમ બોલવું કેમ રહેવું ને એ પેલા તારા પપ્પાના ઘરે જઈને શીખી આવ, જા. કઈ વાંધો નહીં બેટા, ચાલા કરે. એમને જે દેખાયું એવું એ બોલે છે, એમાં દુઃખ લગાડવાની ક્યાં વાત છે? ઓહો હો હો હો, ખરેખર કે કથામાં ગયા હતા? હે, આટલું બધું જ્ઞાન તમારામાં આવી ગયું એટલે પૂછવું પડે નહીં? ગયા જોઈ ને, કેમ કે ખેતીની કથા સિવાય ધંધો હું બીજો. સ્વીટી, તારા પપ્પાની જેમ કોઈના હરામના પૈસા તો નથી? ઓય, હરામના તો હરામના, દેતા જીવા લો જોયો. તારા પપ્પા આટલું નીતિનું કમાય છે, કયો ભંડાર ભરી દીધો તારા બાપાએ? હા, એટલે એના પપ્પા માટે તો તું બોલતી જ નહીં. અરે જે બોલવું ને તારા બાપાને કે. સિયા ફાફી, હવે તમે લિમિટમાં રહેજો, કદાચ મારા પપ્પા ગમે તેમ કમાતો હોય, 2 રૂપિયા ઘરમાં કામ આવે છે ને અને એમાં વાપરો છો તો તમે, ભલે મારા બાપના હરામ ના રહ્યા, બરાબર ને? સિંગ પણ કામ તો આવશે જ ને ઘરમાં, એ સિંગ પાક બનાવજો બાપા બીજું. ઠીક છે બેટા, હું રજા લઉં છું. પણ પપ્પા ચા તો પી. ના 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 ના, મોડું થતું હશે તમારે, નહીં આવજો બીજી વાર કઈક બીજું લઈને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સિંગ પાક ખાવો છે તો બનાવી દઉં તને, અને એમાં પાછી માંડવી તો જાતે ફોલવાની છે. મમ્મી, મારા સિંગ પાક નથી જોતો, આપણે છે ને બીજું જ કઈક ખાશું, આમાં હું આનો જીવ પડેલો હોય નહીં ને કઈક પેટ પેટમાં દુખશે ને તો ડોક્ટર ના ખર્ચા અલગ રહે. સ્વીટી, આ શું બોલે છે તું? તને પણ ખબર છે ને મારા પપ્પા
મારી સાથે તને પણ એમની દીકરી માને છે. જે પણ વસ્તુ લાવે ને એ આપણા બંને માટે લાવે છે. એક મિનિટ, જો એવું જ હોય તો તારા પપ્પા હાથેલી તારા હાથમાં શું કામ આપે? અને એવું કેમ કે પેલા મારી દીકરીને બોલાવો પછી જ હું આપીશ? એવું કે ને કે મારી બંને દીકરીઓને બોલાવો તો એના પપ્પા એવું ના કે બોલાવો મારી બંને દીકરીને. પણ ના ના, એને એવું નથી કીધું. એ તને ખાલી કહેવાની દીકરી માને છે, બાકી એવું કઈ નથી. હા, મને બધી ખબર જ છે. અને તમે એમ કહો છો ને મારા પપ્પા મારી માટે લાવે એટલું તમારી માટે. આ ઘરમાં પૈસા આવે છે ને, મારા બાપાના બે વાપરીએ છીએ. હું એકલી નથી ખાઈ જાતી હો બધું. અરે તું શું કામ તારો મૂડ ખરાબ કરે છે? જા તારા રૂમમાં જઈને આરામ કર. હા જા. અને આ સિંગ છે ને એ તારી તિજોરીમાં તાળો મારીને મૂકજે. હા, તારા બાપાના ઘરેથી આવી છે, ખોટું કોઈ ભાગ ન પડાવે. અને બીજી વખત તું તારા પપ્પાને ફોન કરે ને તો જરાક કહેજે કે હવે આ સિંગ થી કઈક આગળ વધો. હો, સિંગ ને ચણા તો અમારા ઘરે આમ બહુ બધા પડ્યા છે. જા હવે રસોઈની તૈયારી કર. કોથળી તો હાથમાંથી મૂકતી નથી જાણે બાપા 10 લાખ રૂપિયા અંદર આપીને ગયા હોય. પપ્પા, તમે આટલી વારમાં ઘરે પણ પહોંચી ગયા? હા બેટા. પપ્પા, હું તમને એ કહેવા માટે આવી છું કે તમે મારા મમ્મી કે સ્વીટીની વાતનું કંઈ ખોટું ન લગાડતા. બેટા, મને કોઈ ખોટું કે દુઃખ નથી લાગતું, પણ મને તારી ચિંતા થાય છે. ચિંતા? હા બેટા. સેની પપ્પા? એ લોકો મારી સાથે જો આવું બોલતા હોય અને આવું વર્તન કરતા હોય તો તારી સાથે શું નહીં કરતા હોય? પપ્પા, તમને તો ખબર છે ને મારા સાસુને હું મારી માં સમાન માનું છું અને સ્વીટીને મારી બેન સમાન, એટલે હું એ લોકોનું કાંઈ મગજમાં નથી લેતી. ક્યાં સુધી એ લોકો મને સંભળાવશે? ક્યાં સુધી બોલશે? અને સિંગ દેવા માટે તો તમે એટલે આવ્યા કે આપણે પાક સારો થયો હતો અને એટલો ખર્ચો ઘરમાં ઓછો. પણ ના, એ લોકોને એ નહીં સમજાય. બેટા, જેવી જેની વિચારધારા, પણ મને ચિંતા વધારે એટલે થાય છે કે તારી સાથે એ લોકો ખરાબ વર્તન કરે ને તો પણ તું તારી ખાનદાનીમાં બધું છુપાવે છે અને મને કહેતી પણ નથી. હા પપ્પા, હું તમને કહીશ તો તમે પણ ટેન્શન લેશો એટલે હું તમને કાંઈ નથી કહેતી. અને તમે જ કહ્યું છે ને કે સાસરું કહેવાય. જે ભી સાસુ કે ઘરના કોઈ ભી મેણેટોણા બોલે તો એ સારા માટે કહેતા હોય છે, સાંભળી લેવાનું. એટલે તમારી એ બોલ મને તરત યાદ આવી જાય છે અને હું સાંભળી લઉં છું. પણ પપ્પા, મને એ ખબર નથી પડતી કે આમ અચાનક મારા સાસુને અને સ્વીટીને શું થઈ ગયું છે. હવે ઘર હોય ને ત્યાં નાના મોટા કંકાસ વિચારધારાને લઈને થતા હોય છે, પણ એ બધું મગજ ઉપર નહીં લેવાનું. પણ બેટા, સત્ય વાત હોય ને એ તારે મને કરી દેવાની. મને કંઈ ચિંતા નથી થવાની, પણ હું તને હિંમત તો આપી શકીશ. હા પપ્પા, હવે કહી દઈશ. પણ તમે જે મારા સાસુ અને સ્વીટી બોલી એ મગજ પર ના લેતા. હું નહીં લઉં બેટા, હું એમની કોઈ વાત મગજ ઉપર નહીં લઉં. કેમ કે હું તો તને ઉલટાનું એમ કહું છું કે આપણે સહન કરવાનું છે. સહન કરીએ ને તો સુખ ઘરમાં આવતા વાર નથી લાગતી. હા પપ્પા, સાચી વાત છે તમારી. લો, હવે હું અહીંયા આવી છું તો તમારા માટે રસોઈ બનાવીને જ જાઉં. અરે બેટા, આવી છે તો 2 મિનિટ બેસ ને, આવીને તરત કામ કામ ને કામ જ. પપ્પા, તમે એકલું કેટલા કરશો? શું ખાવું છે તમારે બોલો, ફટાફટ શાક અને રોટલી બનાવતી જાઓ. ઠીક છે, બનાવી. ફરિયાદ પણ કરતી જાય અને છુપાવતી પણ જાય. મને તો એ નથી સમજાતું કે આ છોકરીનો સ્વભાવ ચેન્જ કેમ થતો જાય છે. જે ધડ 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 મોઢા પર બોલનારી, ચૂપચાપ સહન કરતા શીખી ગઈ છે. સારી વાત
પણ એ બધું છોડ, ઘરમાં કેમ બધું હાલે છે? હવે શું કહું તમને પપ્પા, કઈ કેવા જેવું જ નથી. કેમ, શું વાત છે, શું થયું છે? પપ્પા તમને તો ખબર છે ને, અમે લોકો કેવા હળી મળીને બધા રહેતા હતા. પાકું ઘરમાં કોકની નજર લાગી ગઈ છે. અરે અમારી જેઠાણી છે ને સિયા ભાભી, નકરું ઝઘડિયા કરે છે. ઝઘડોની વાત તો ઝઘડા તરફ રહે, ભલે ઘરમાં ઘરમાં વાત રહે. બહાર જઈ જઈને પાડોશીને વાત કરે, ઘરની વાતો ને આમ જો અહીંની અહીંયા કરે, નહીં અહીંયા કરે. હું મારા સાસુ તો હાવ કંટાળી ગયા છે. પેલા તો તમે બે બેન ની જેમ રહેતા હતા, હવે આ અચાનક બદલી ગઈ છે તો મને એમ લાગે છે કોઈ એના કાન ભંભેરતું હશે. પપ્પા હવે નાના થોડા છે કાન ભંભેરે, બાકી આમ જો પેલા રહેતા હતા બરાબર, તો ત્યારે કોઈ કાન ભંભેણી કરવા આવે ત્યારે તો મોઢે કહી દેતા હતા. હવે અચાનક જ એના આવું બધું થવા માંડ્યું, અને મને તો એ નથી સમજાતું. નીકર મને એ સ્વીટી સ્વીટી કરતા થાકે નહીં, હવે તો સીધા મોઢે બોલાવતા એ નથી. કાઈ નહીં, હવે એ જે બોલે એ, પણ તું કાંઈ છે ને વ્યવહાર બેર એની સામે નહીં બોલતી, કારણ કે એ તારા જેઠાણી છે. જો પપ્પા હું મારી મર્યાદા પૂરી રીતે રાખું છું, પણ પછી છે ને હવે મારા સાસુ ની સામે જાય અને કાંઈ નહીં, અશોક ને એટલું એટલું કે છે. અને રોનકભાઈ, રોનકભાઈ ની ખબર નહીં શું થઈ ગયું છે. તમને ખબર છે એનું તો મારા મનમાં કેટલું માન હતું કે ભાઈ છે ને અશોક ને જ્યારે જરૂર પડે ત્યારે વચ્ચે એને મદદ કરવા ઉભા જ રહે. અને એ પડોશમાં તો હું બાર આખા ગામમાં કેવી કેવી વાતો કરે છે કે અશોક ભાઈ થી મેં એટલું દીધું ને એટલું દીધું. હવે આવું હોય આવું પપ્પા? મને તમારથી કઈ તકલીફ છે તો કઈ ગામ ને કેવા છો કે મારા બાપા આમ કરે? હું ડાયરેક્ટ તમને જાવીને પૂછું કે નહીં તો કઈક વાતનું સોલ્યુશન આવે. તમે ફેરવી 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 ઊંધા કાન પકડો તો આમાં શું થવાનું છે? કે કાઈ નહીં, તારે હા હો તો તને કાઈ નથી કહેતા ને. મારા સાસુ ભગવાનનું માણસ છે, પણ મારા સાસુ છે ને વાવ કંટાળી ગયા છે. ઈ કોની થી આ સિયા પાપીન રોનકભાઈ થી, કારણ કે બાર ગામમાં વાત થઈ કોને ઘરની ઈજ્જત વાલી નો. ઈ કયો તમે? બેટા તારી સાસુ ભગવાનના માણસ છે ને, એટલે જો હું 2 લાખ રૂપિયા તને આપવા આવ્યો છું, ઘરમાં જ્યાં મદદની જરૂર હોય ને ત્યાં વાપરજે, બરોબર? કારણ કે સિયા ભલે એટલું હોય ત્યારે બોલે, પણ એ ગરીબ બાપની દીકરી છે, અને રોનકને પણ કાંઈ જરૂર પડે ને તો આમાંથી મદદ કરજે બેટા. પપ્પા એક વાત કહું, એ ગરીબ બાપની દીકરી છે ને તો એ કોઈ દિવસ મેં મતભેદ નથી રાખ્યો કે આપણે અમીર છે એનો મેં કોઈ દિવસ ઘમંડ નથી કર્યો, પણ તોય છતાં બોલો એટલું રાખવા છતાંય આવું કરે. અને હા, આ વાત એવી નથી કે હું તમારી સારા માટે કહું, પણ તમે ગમે ત્યારે પૈસાની મદદ કરી છે અને એના લેણા માટે તમે જ પૈસા કાઢેલા છે, તો આ સુધી મેં એ લોકોને કોઈ દી નથી કીધું કે આમ કર્યું છે. હવે થોડુંક એ લોકો સમજે ને તો એની રીતે સારું છે બસ. કાઈ નહીં, હવે પછી આઈને તો ઊભી રહેશ કે પછી? અરે પપ્પા ચલો ચલો ઘરમાં જા, જમીન જવાનું છે. તારી મને પાકી ખબર છે, એટલી બોલકણી છે ને, આમ વાતો એ છોડી જાય ને પછી સમય નું ભાન નથી રહેતું કે પપ્પા આવ્યા છે તો આપડે માલપા અંદર સા પાણી પીવા લઈ જાય. આ જો અને ઘરના ટેન્શન, ચાલો ચાલો. તમારે બિંદાસ બોલજો અને પૈસા છે ને તમારી રીતે સાચવીને રાખી દેજો અને લઈ લેજો. ખરેખર તું જ આ ઘરની સાચી લક્ષ્મી છે, કારણ કે તારા પપ્પા જ્યારે આવે ત્યારે 50,000, 1,00,000, 2,00,000 આમ આપીને જતા રહે છે. અને એક અમારી આવો સિયા, એનો બાપ તો ફટીચર છે, એક રૂપિયો આપી શકે એમ નથી. ગરીબ અને રૂપિયો તો આપતા આપે, પણ પાવર કેટલો છે બાપ ને દીકરી બંનેને છે એ સમજે એમ જ નથી. કારણ કે જેની પાસે કઈ ન હોય ને એની પાસે પાવર હોય. આ તારા પપ્પા પાસે આટલું છે, પણ એને જરાય પાવર નથી. એકદમ નિર્દોષ માણસની જેમ આપણી સાથે રહે છે. ઘરે આવે ને તોય કોઈ મોટપણું છે જ નહીં એના. અને કા બાબાના ઘરે ખાવા ખીચડી નથી, પણ પાવરનો પાર નથી. મમ્મી એક વાત કહું,
પેલા આવું નતું હો, આ સિયા ભાભીનો સ્વભાવ છે ને હવે આવો થઈ ગયો. એ નથી સમજાતું કેમ? કઈક તો હશે. હવે તારા પપ્પા અહીંયા આવે છે, એ કદાચ એને ના ગમતું હોય, આટલું બધું રાખે એ કદાચ એને ના ગમતું હોય, કારણ કે એના પપ્પાના ઘરે તો આવું કોઈ આપવા આવે એવું છે નહીં. મમ્મી આવી વાત હોય તો ખોટું પડે, કેમ કે મારા પપ્પા અમીર છે ને, તોય મેં કોઈ દિવસ અભિમાન કર્યું નથી. અને સિયા ભાભી સાવ આવું વિચારે છે? જો બેટા, એના મનમાં શું ચાલી રહ્યું છે ને એ તો કોઈ નહીં સમજી શકે, કે મને પણ નથી સમજ પડતી. પણ આવું હોઈ શકે છે કે તારા પપ્પા પૈસા આપવા આવે એટલે આ ઘરમાં તારું માન વધી જાય, હવે એના પપ્પા તો કશું આપવા આવે એમ છે નહીં એટલે એનું માન ઘટી જાય. બસ આ જ વસ્તુને લઈને આવું વર્તન કરતી હશે. કેટલી ઉછાળી જોઈએ. હા એ તો છે જ, ગામમાં તો ઘણી બધી વાતો થાય છે. સાચું કહું તો મને અત્યારે એટલો ગુસ્સો આવે છે કે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું, પણ હું શું કરું. હા જોવા જઈએ તો હું એક માં છું, મારી માટે તો બંને બહુ સરખી હોય. જોવો મમ્મી, તમે તમારી રીતે છે ને માનું પાત્ર બરાબર ભજવો છો. તમે કોઈ દિવસ અમને સાસુ પણ નથી થવા દીધું, અને આજે મારા પપ્પા આવ્યા હતા ને તો મેં એને કીધું હતું કે મારા સાસુ તો છે ને ભગવાન સમાન છે. એ મને પૂછતા હતા કે એમનીથી કઈ તકલીફ. મેં કીધું કોઈ દિવસ હોય મારા સાસુને તો ડાબી જમણી બે આ ભરખી, પણ હવે સિયા ભાભીનું વર્તન જ એવું થઈ ગયું છે, ગમે તેને ગુસ્સો આવે. આપણા ઘરમાં એટલે કેવા બધા શાંતિથી રહેતા હતા, એકસાથે જમવા બેસતા હતા, કંઈ પણ કામ હોય તો એકબીજા વચ્ચે વાતો થતી હતી, અને આ બંને તો આખું વાતાવરણ ડોળી નાખ્યું છે. નહીં કોઈની સાથે વાત કરવાની, નહીં કંઈ, બસ આવે એટલે ઝઘડો ઝઘડો ને ઝઘડો. સાચું કહું મમ્મી, આમાં થોડોક વાક તો રોનકભાઈનો છે. થોડોક નહીં, પૂરેપૂરો વાક રોનકનો છે. જો એને જેને હાથમાં રાખ્યો હોત ને તો કંઈ જ વાંધો ન આવે, પણ ના, એને તો એની બાયડીને બધી છૂટછાટ આપી દીધી. ઈ જ ને, અને અશોક કંઈક કે ને તોય તેને ખોટું લાગી જાય છે. નીકળ, પેલા બે ભાઈઓ કે મિત્ર કરતા વિશેષ રહેતા, ભાઈ તો પછી લ્યો. એ વાત તારી સાચી છે. અને આમેય આ અશોક છે ને બિચારો મારો ભોળો છે, ઈ દરેકની વાતમાં આવી જાય છે, આની જેમ કાટ નથી. આ છે ને આ વસ્તુનો કાંઈક તો નીકળ લાવવો પડશે, કેમ કે ઘરમાં રોજના રોજ ઝઘડા રહે ને તો પછી ઘર સંસાર સુખેથી ના ચાલે, આપણો માળો છે ને વિખાતો જાય છે. મમ્મી ચિંતા નહીં કર, સમય આવશે ને ત્યારે બધું થઈ જશે. સમય સમયનું કામ કરશે અને આપણે આપણું કામ કરીશું. મમ્મી હું મદદ કરાવું તમને, એક કામ કરો તમે બેસો ને શાંતિથી. અરે ના 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 ના, તું શાંતિથી બેસ અને લે આ 2 લાખ રૂપિયા મારી તિજોરીમાં, તારે જે જોઈએ એમાંથી લઈ લેજે. હા કેમ છે ભાઈ? કેમ હોય? સારું છે ભાઈ, તારી સાથે થોડી વાત કરવી હતી. જલ્દી બોલો, મારી પાસે ફાલતુ ટાઈમ નથી. સાંભળ, તને તો ખબર છે ને કે જોબની સાથે સાથે મેં એક પાર્ટનરશિપમાં ઓનલાઈનનો બિઝનેસ શરૂ કર્યો હતો. હા, તો એમાં છે ને થોડીક ઉઘરાણી ફસાઈ ગઈ છે અને નવો માલ નાખવા માટે પૈસા નથી, તો એકાદ મહિના માટે તું મને 2 લાખ રૂપિયા આપી શકે? અરે ફસાઈ તો હું ઈ ગયો તો બરોબર, તે મારી આરે વિશ્વાસઘાત કર્યો ને. અને હા બીજી વાત, હું કહી છે ને તમારું એટીએમ કાર્ડ નથી, કે જ્યારે હોય ત્યારે હું તમારી મદદ કર્યા જ કરું. અરે યાર, તું મારો ભાઈ છે, મદદ કરી દે તો એમાં કઈ તને કઈ પ્રોબ્લેમ છે? બહુ પ્રોબ્લેમ છે, બહુ જ બરોબર. એટલે તમારા માટે 1 રૂપિયો મારી પાસે નથી. મને સમજ નથી પડતી કે આજકાલ આપણા ઘરમાં બધાને થઈ શું ગયું છે, તને મારાથી પ્રોબ્લેમ શું છે? હું તારી સાથે પ્રેમથી વાત કરું છું અને તું મારી સાથે આડા મોઢે વાત કરે છે. પ્રોબ્લેમ શું છે એમ? હા, આ બહાર જઈને આપણા ઘરની જે બદનામી કરો છો ને એ પ્રોબ્લેમ છે મોટા ભાઈ. હું તને કેટલી વખત કહું કે હું કોઈને કઈ નથી કહેતો, હું કોઈ સામે એક શબ્દ નથી બોલ્યો, અને હું બોલું છું કે મને તારાથી કઈ પ્રોબ્લેમ જ નથી. લેણામાં આવી હતો ત્યારે મેં કીધું કે મોટા ભાઈને બસાવું બરોબર, પણ મને અત્યારે ખબર પડી કે ત્યારે તમને બસાવવા ના હોત ને તો વધારે સારું હતું. બચાવવા મેં પણ તારી ઘણી મદદ કરી જ છે. અરે ભૂલી ગયો,
વાપરવાના પૈસા નતા ત્યારે હું આપતો હતો, આ તો હવે લગ્ન થઈ ગયા, સસરા પૈસા વાળા છે એટલે બધી હવા આવી ગઈ છે. કિસ્મત, જેના કિસ્મતમાં જેવું લખ્યું હોય ને એવું મળે. મારું સાસરું પૈસાદાર લખ્યું છે અને તમારું હાવ ગરીબ, કે જે ખાલી માંડવી ત્રણ રીંગણાન એવું જ મોકલે છે. કિસ્મત નહીં, આને સમય કહેવાય. આજે મને ખબર પડી ગઈ કે સમય બળવાન છે ઓર હર કુત્તે કા ભી દિન આતા હે. એ હવે દિન છે ને તમારા જીવનમાં નહીં આવે, સમજ્યા? કારણ કે હું કૂતરો નથી ને એટલે. તારી જેમ રંગ નથી બદલતો, ભાઈ ભાઈ કરીને પાછળ પૂંછડી પટપટાવતો ફરતો હતો, અને આજે એજ ભાઈ ખરાબ થઈ ગયો. પૈસાનો પાવર બોલે છે આ તારો. પૈસાનો પાવર જ બોલે છે, પણ પૈસાનો પાવર બોલાવનાર કોણ છે? તમે. અલા ભાઈ, તું મને કહે તો ખરા કે મેં કોને જઈને શું કહ્યું? તું ખાલી એક જ વાત લઈને બેઠો છે. તમે વાત તો કરો છો, તમે વાતો કરો છો, પણ મેં કોઈને કઈ નથી કીધું. તું મને કે એ વ્યક્તિને મારી સામે લાવ એટલે હું તને કહું કે મેં એને કીધું છે શું. અરે એ વ્યક્તિ છે ને એ તો મારા માટે ભગવાન કહેવાય, એટલે છે ને એનું નામ તો હું કોઈ દિવસ નહીં આપું. બરોબર, મને લાગે છે કે એવું કોઈ વ્યક્તિ છે જ નહીં. કોઈ તો તું મને નામ આપે ને, વાત કઈક બીજી જ છે. મને લાગે છે કે આ બધી છે ને તારી અને સ્વીટીની કોઈ ચાલ છે. મમ્મીને પણ તમે લોકોએ પોતાના તરફ કરી લીધા છે. ક્યાંક તારી નજર આપણી પ્રોપર્ટી પર તો નથી ને? બસ આજે આ તમારો ઓરિજિનલ જે ચહેરો હતો ને એ સામે આવ્યો કે આ બધું તમે પ્રોપર્ટી માટે કરો છો, અમને બદનામ કરો. હું? હા, હું પ્રોપર્ટી માટે કરું છું? હા. તું મારી સાથે ઝઘડા કરે છે, હું તો પ્રેમથી જ વાત કરતો હતો, બાય બાય કરતો હતો તને. ના ના, એ બધું પહેલા હતું ત્યારે મેં તમને બસાવ્યા ને ત્યારે, પણ અત્યારે હકીકત બધી ખબર પડી જ ગઈ છે તો હવે હું કેમ ઢાકો? હકીકત તને પણ ખબર છે, તું સમજવા નથી માંગતો. તું કોની વાતોમાં આવે છે? પેલી કાલની આવેલી છોકરીની વાતોમાં કે પછી આ બધું તારા સસરાનું ચલાવેલું છે? મારા સસરા જેવું તો છે ને આ દુનિયામાં કોઈ થાય જ નહીં. મને ખબર છે તારા સસરા જેવું તો કોઈ થાય જ નહીં. તારા સાઢુભાઈને ઘર જમાઈ બનાવીને રાખ્યો છે. મને લાગે છે કે આપણા ઘરમાં ઝઘડા કરાવીને એ તને પણ ત્યાં જ લઈ જશે ઘર જમાઈ બનાવવા. બસ મોટા ભાઈ બસ, હો હવે આ વધારે થાય છે. તમને જાણ ન હોય ને તો કહી દઉં કે તમારું લેણું ભરનાર હું નથી, મારા સસરા છે. હા, એ બી એમની ચાલ જ હશે. આપણને દબાવવા માટે, માથે હાથ રાખવા માટે ઉપકાર કર્યો છે. આજે રંગ બતાવી દીધો ને. મદદ કરી છતાંય તમે એના વિશે આવું બોલો છો તો એના પ્રત્યે તમારા આમાં ઝેરસ ભરેલું હોય ને એવું લાગે છે. શું ભાઈ, મારે બધી ધડ નથી કરવી, મારે અત્યારે પૈસાની જરૂર છે. તું મદદ કરી શકીશ કે નહીં? કોઈ દિવસ નહીં, અને બીજી વાર મારી પાસે આવતા પણ નહીં મોટા ભાઈ, સમજ્યા? નવા બિઝનેસ માટે મને પૈસાની જરૂર છે. મેં કેટલી કોશિશ કરી પણ ક્યાંયથી પૈસામાં મેળ નથી પડતો. કોની પાસે માંગવું હવે? અશોકને કીધું, એને પણ ના પાડી દીધી. અશોકભાઈ છે ને એમના કાન અત્યારે ફૂલ ભરેલા છે, કોઈએ ચડાવ્યા છે એટલે તમારી મદદ કાંઈ પણ નહીં કરે. પણ તમે ચિંતા ના કરો, ટાઈમ આવશે ને એટલે બધું સરખું થઈ જશે. અને રહી વાત પૈસાની, તો એનું કંઈ હું કરું છું. અરે મારાથી મેળ ન થયો, તું ક્યાંથી કરવાની? અને કમસે કમ મને 2 લાખ રૂપિયા જોઈએ છે, અને તું કહે છે કે સમય આવે સારું થઈ જશે. કેવી રીતે સારું થશે? જો જલ્દીથી પૈસાની વ્યવસ્થા ન થઈ ને તો મારે તો ધંધો બંધ કરી દેવાનો વારો આવશે, અને જે નુકસાન થશે અલગથી. ના, એવું બોલો માં, એવું કઈ નહીં થાય. મને તો એ નથી ખબર પડતી કે આપણા ઘરમાં આ બધું શું થઈ રહ્યું છે.
મને પણ એ જ નથી સમજાતું. આપણા ઘર પર કોઈની ખરાબ નજર પડી હોય ને એવું લાગે છે. ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા છે, ધંધામાં નુકસાન શરૂ થઈ ગયું છે. શું કરવું એ કઈ સમજ નથી પડતી, અને હવે તો મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું છે. અશોકભાઈને પણ જ્યારથી એમના લગ્ન થયા છે ને ત્યારથી એમને પાવર આવી ગયો છે. આ સ્વીટીના પપ્પા પૈસાવાળા છે ને એટલે. બાકી લગ્ન પહેલા તો તમને ખબર છે ને, વાપરવાના પણ પૈસા તમારી પાસેથી લઈ જતા. તો શું, મેં એના માટે આટલું આટલું કર્યું અને આજે આજે એની પાસે ભાઈને આપવા માટે પૈસા નથી. મને કહે કે મારી પાસે તમારી ફાલતુ વાત સાંભળવાનો સમય નથી. હારોણ, હું પણ કેટલા દિવસથી જોઉં છું કે તો સાવ બદલાઈ ગયા છે. માન્યું કે મમ્મી અને સ્વીટીનો સ્વભાવ એવો છે, પણ અશોકભાઈ પણ એમની જેવા થઈ ગયા. મમ્મીનો પણ સ્વભાવ પહેલા તો આવો નહોતો. પહેલા કોઈ દિવસ આપણા ઘરમાં આવા ઝઘડા નથી થયા. પણ આજકાલ સમજ નથી પડતી કે બધાને શું થઈ ગયું છે. જેને જુઓ તે ગુસ્સામાં જ વાત કરે છે, અને એ લોકોને પ્રોબ્લેમ નથી, બધાને આપણાથી જ પ્રોબ્લેમ છે. હા, તારાથી તો કંઈ નથી થયું ને? ના, મારાથી તો કંઈ નથી થયું, પણ ખબર નહીં કેમ હમણાંથી આવું વર્તન કરે છે. બાકી તમને તો ખબર છે ને, ઘરના બધા કામ રસોઈ હું જ કરું છું, તો પણ મમ્મી મને જ સંભળાવે છે, મેણાટોણા મારે છે, અને સ્વીટીને કંઈ નથી કહેતા. ના, આ તો કદાચ અજાણતામાં તારાથી મમ્મીને કંઈ કહેવાઈ ગયું હોય. યાદ કર. ના રોનક, એવું કંઈ નથી થયું. તમને એવું લાગે છે, હું અત્યાર સુધી ક્યારે પણ મમ્મીની સામે નથી બોલી. એ વાત પણ સાચી છે, મને લાગે છે ત્યાં સુધી તો એવું કરી જ ન શકે. અરે, તું સપનામાં પણ મમ્મી સાથે ખરાબ વર્તન ન કરે, પણ મમ્મીને એવો વહેમ ઘૂસી ગયો છે કે તું ખરાબ છે અને હું તારો સાથ આપું છું. હું તારો સાથ નથી આપતો, હું સાચું છે એનો સાથ આપું છું. મને ખબર છે, પણ હવે મમ્મીને સમજાવવા કોણ જાય? મમ્મીને અત્યારે આપણા બંને પર ખૂબ ગુસ્સો આવી ગયો છે, પણ કંઈ નહીં, તમે ચિંતા ના કરો, બધું સરખું થઈ જશે, અને પૈસાનું પણ કંઈ ને કંઈ સેટિંગ જરૂર થઈ જશે. જોઈએ હવે, ભગવાન ભરોસે છે બધું. હા, તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. હા, રોનક પૈસા માટે આટલા ટેન્શનમાં છે, મારે જ કંઈ કરવું પડશે. એ ફૂલો કા તારો કા, આપણા ચર્ચા હે બધાઈ બજારો કા. શું વાત છે મારો ભાઈ, આ તો બહુ ગીતો ગાય છે ને. અરે, ખુશીની વાત જ એવી છે ને. એવી તો શું વાત છે, તું જ્યારે ભી આવે ને તો કઈક ને કઈક વાત લાવતો હોય છે. શું વાત છે, બોલ જલ્દી. તને એક વાત કહું. હા. આ ઓલી સિયા છે કે નહીં? હા. એનો ઝઘડો શરૂ થઈ ગયો છે. હે, એટલે એનો ને પેલા રાધાબેન નો બે જણ ઝઘડા ઝઘડે. ઈ જોઈ ને બીજું કોણ હોય? આપણે કરવાનું શું હતું? એ જ કરવાનું હતું. હા, હવે મને શાંતિ થઈ. મને એમ જ હતું કે આ બે જણ ક્યારે ઝઘડે, બહુ એકબીજાનું ખેંચતા હતા. પેલી કે મારી સિયા, પેલી કે મારી મમ્મી, આમ સારું થયું બે જણ ઝઘડ્યા ને, મને એ જ જોઈતું. ઈ ઝઘડા નથી, ઈ આપણી વાતો હતા. આપણે ક્યારે એને ઝઘડાવી છે? આ એ વાત સાચી. હવે આવશે મજા. બાકી ધમાલ ધમાલ ને ધમાલ છે આખા ઘરમાં. એ બે જણ જ ઝઘડ્યા કે બીજા ભી કોઈ ઝઘડ્યા? ને સાથે થોડું ઘણું હળગું હોય છે, વધારે નથી ખબર, પણ આ બેનો ઝઘડો જે આપણે જોતો તો એ થઈ ગયો. ધીરે ધીરે ચાલુ થઈ ગયો એમ ને. બસ, મને તો એ જ જોઈતું તું મારા ભાઈ. બસ, તને જે જોતું હોય એ તને મળી જાય છે દર વખતે, તને ખબર તો છે. હવે ધીરે ધીરે આ આખી આગ આખા ઘરમાં લાગશે, અને એવું કરીશું કે ક્યારેય ઓલવાય જ નહીં. હા બસ, એ લોકોને છે ને શાંતિથી રહેવા જ નથી દેવા, એટલે ખબર પડશે. એને છે ને મારી સાથે દુશ્મની કરીને છે ને બહુ મોટું ગુનો કરી નાખ્યો છે. એને ખબર નથી કે આ કોની બેન સાથે ભીડાણી છે. બીજી એક વાત કરવી હતી કે બંને ભાઈઓ વચ્ચે પણ એવી તકરાર ચાલુ છે. ભડકે પડે છે બંને ભાઈઓ, ભડકે. એટલે બે ભાઈઓને જેટલો પ્રેમ હતો હવે એટલી જ એકબીજા પ્રત્યે દુશ્મની થઈ ગઈ. એમ જ સમજો. બસ, એ જ જોતું તું મને. અને ઈ કામ
તારા ભાઈએ કર્યું. વાહ મારા ભાઈ, વાહ તારા તો હું તને છે ને શું કહું, બહુ વાહ લાગી ગયો છે તારી પર. અને બીજી વાત કહું, આ લોકોના જે ઝઘડા છે ને એ આમ જ ચાલવા જોઈએ. આ લોકો છે ને ક્યારે એકબીજા સાથે સરખે મોડે વાત પણ ના કરવા જોઈએ, મને તો એ જ જોઈએ છે. હા પણ એના માટે આપણે કાર્યરત રહેવું પડશે. જો વચ્ચે કોઈક સારો એવો વ્યક્તિ આવી ગયો. પણ આપણે આવા જ નહીં રહીએ ને. આ એવો વ્યક્તિ આવશે, એવો જ પાછલા પગે પાછો જતો રહેશે. એકદમ સાચી વાત. બસ હવે તું જો, હવે તો મને હજુ મજા આવશે. હવે મમ્મી ઘરે જઈશ ને તો ઓર આગ લગાવીશ, ઓર આગ લગાવીશ કે જે પાણી થી પણ નહીં ઓલવાય. પણ બેન ધ્યાન રાખજો, ખબર ન પડવી જોઈએ કે આ ધંધા બધાય આપડા છે હો. એટલે વિચારજો, તારી સાચી હો, ખબર તો નહીં જ પડે. અને આપણે એવી કોઈ વાત કરવાની પણ નહીં. અને હવે 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 છે ને આપણે આવી રીતે બહાર બેસીને વાત નહીં કરીએ. આ તો કેવું, પેલું કે છે ને કે દીવારો કે બી કાન હોય, એટલે આપણે હવે ચોરી છુપી ઘરમાં જ વાત કરીશું. વરસાદ આવે છે, ચાલો ભાગો ભાગો. અરે પણ હમણાં જ આવું તો હું તારી મમ્મી ના ઘરેણા ગીરવે મૂકીને લાવ્યો છું. કેમ કે હવે તારી મમ્મી તો રહી નથી, પછી ઘરેણા નું મારે શું કામ છે? પણ તને કામ લાગશે પપ્પા. એ મમ્મીના ઘરેણા છેલ્લી યાદી હતી આપણી પાસે. કઈ નહીં, એ ઘરેણા જલ્દી જલ્દી છોડાવી લેશું. અને હું શું કહેતી હતી કે આ પૈસા તમારી પાસે જ રાખો, તમારે મારી સાથે આવવાનું છે. ઠીક છે બેટા, તું એમ કહે છે ને કે ઘરેણા પાછા છોડાવી લઈશું. બેટા તારા સુખ માટે કદાચ મારું જીવન પણ અર્પણ કરી દેવું પડે તો બેટા એ મારી ફરજમાં આવે છે. તું ચિંતા નહીં કરતી, તારા હરેક કામ હું પાર પાડી દઈશ. મને ખબર છે પપ્પા કે તમે મારા માટે કંઈ પણ કરો એમ છો. પણ પપ્પા, મમ્મીના ઘરેણા ગીરવે મૂક્યા સાંભળીને મને બહુ દુઃખ થાય છે. અરે બેટા, 6-12 મહિના પછી એ છૂટી જશે ઘરેણા પાછા. તું ચિંતા નહીં કર, અત્યારે તારું કામ સચવાઈ જવું જોઈએ બસ. ઠીક છે પપ્પા, તમે એક કામ કરો, તમે મારી સાથે ચાલો. કેમ કે હું એકલી જઈશ ને પૈસા લઈને, તો પણ એ લોકોને તો એટલું બાનું જોવે છે કે તું આમથી લાવી, તું આની પાસેથી લાવી. બસ હવે એ બધું સાંભળવાની મારામાં હિંમત નથી બિલકુલ. પપ્પા તો ચાલો તમે મારી સાથે. બેટા મેં પૈસાની વ્યવસ્થા કરી આપી છે, તારે તો ત્યાં પૈસાથી મતલબ છે ને, મારી ત્યાં શું જરૂર છે? ના પપ્પા, પૈસાની સાથે તમે પણ ચાલો. કેમ કે મેં તમને હમણાં કહ્યું ને એમ જ, હું પૈસા લઈને જઈશ તો એ લોકો ખોટે ખોટા બીજો આરોપ મૂકશે મારા પર. એના કરતાં તમે સાથે આવશો ને તો એ લોકો કંઈ નહીં બોલે. બાકી તમે તો મારા સાસુને ઓળખો છો ને, એ બોલવામાં કંઈ બાકી નહીં રાખે. આપણે સારા હશું ને તો પણ એને ખરાબ જ દેખાશું. પણ બેટા, હું ત્યાં પૈસા આપવા આવીશ તો એ લોકોને એવું લાગશે કે પૈસા આપવાનો દેખાડો કરવા આવ્યા છે, એટલે હું ના પાડું છું. મારા સાસુને સારી રીતના ખબર છે કે આપણી પરિસ્થિતિ કેટલી વીક છે, છતાં પણ તમે આટલા રૂપિયા કર્યા એ તો મારા માટે બહુ કહેવાય. એને એવું કંઈ નહીં લાગે પપ્પા, પણ તમે મારી સાથે ચાલો. અને મારા સાસુ મને એટલું એટલું સંભળાવી જાય છે ને, મને પણ આવડે છે બોલતા, કેમ કે હવે હદ થઈ છે. પણ તમે કહ્યું એમ કે હું એને મારા સાસુ નહીં પણ મારી મા માનતી હતી, એમની રિસ્પેક્ટ કરું છું, એટલે એમની સામે કંઈ નથી બોલતી. અને બેટા બોલતી પણ નહીં, ન બોલવામાં ન ગુણ,
તને ખબર છે ને, જેટલું બોલીને વિવાદ કરીએ એના કરતાં શાંત થઈને સાંભળી લઈએ ને, એમાં આપણું હિત છે. અને આ પૈસા તું લઈ જા અને હું ફોન પર વાત કરી લઉં તો. ના પપ્પા, તમારે મારી સાથે જ આવવાનું છે અને અત્યારે ચાલો. સારું ચાલ. આવો પપ્પા. ઓલી વખતે તો શિંગ દેવા આવ્યા હતા, આ વખતે તારા બાપા ચણા દેવા આવ્યા છે. હા ના મમ્મી, મારા પપ્પા નથી શિંગ દેવા આવ્યા કે નથી ચણા દેવા. તો હું લેવા આવ્યા છે. મારા પપ્પા 2 લાખ રૂપિયા આપવા માટે આવ્યા છે. કેમ 2 લાખ રૂપિયા? મારી દીકરીને જરૂર પડી, એને માંગ્યા, એટલે મારી ફરજ પડે ને, મારે આપવા પડે ને. હા તમારી દીકરીને શું જરૂર છે? તમે અચાનક 2 લાખ રૂપિયા દેવા આવ્યા? સિંગ કે ચણા લઈને નથી આવ્યા. મમ્મી ક્યારેક તો સીધી વાત કરો. અરે એમ નહીં બેટા, એક વખત સિંગ લઈને આવ્યા હતા તો મને એમ કે આ વખતે ચણા સારા થયા હશે તો કોથળો ભરીને ચણા આપવા આવ્યા હશે, પણ ઈ કઈ નથી લાવ્યા. 2 લાખ રૂપિયા લઈને આવ્યા છો. કોઈનો અપમાન કરતા તો કોઈ તમારી પાસેથી શીખે. માન તું આપી દે, તારામાં તો કુટી કુટીને ભર્યું જ ને મેં. આપી દે માન. હા ખોડે બેસી જા તારા સસરાના. પણ પપ્પા, આ પૈસા વિશે તમને કોણે વાત કરી? પપ્પાને મેં બધી વાત કરી હતી. પણ આટલા બધા પૈસા તમે ક્યાંથી લાવ્યા? બોલો બોલો, ક્યાંથી લાવ્યા આટલા બધા પૈસા? કારણ કે એક સાથે તમે આટલા તો જોયા જ નહીં હોય. મારી પત્નીના ઘરેણા ગીરવે મૂકીને લાવ્યો છું. અત્યારે આપણે જરૂર હતી. બંધ કરો ને હવે આ બધું. આપ્યા ને તને, રાખ, અને ન જોતા હોય તો તું એને પાછા આપી દે. નથી જોતા હું, હું આ પૈસા ન લઈ શકું. હા તો આપી દે પાછા. પપ્પા આ પૈસા હું નહીં લઈ શકું, તમે પ્લીઝ આ પાછા લઈ લો. રોનક, તમારાથી થઈ ને ત્યારે પપ્પાને પાછા આપી દેજો, પણ અત્યારે તમે રાખો. હા તો જે ઘરમાં આનું માન જળવાશે, સમજ્યો? તારાથી થાય ત્યારે આ પૈસા આપજે. એક મિનિટ મમ્મી. શું થયું છે પાછું? કોની જોડે ઝઘડો કરીને આવ્યો અને આ લોકોને કેમ લઈને આવ્યો? બધું કહું છું હું તમને. મોટા ભાઈ, પેલા પૈસા તમારા સસરાને પાછા આપી દો, હું તમને પૈસા આપીશ. તું શું કામ એને પૈસા આપીશ? હા કારણ કે મને ખબર પડી ગઈ છે કે આપણા ઘરે જે ઝઘડા થાય છે એ કોના કારણે થાય છે. એટલે ખબર જ છે, હવે હું ખબર પડી ગઈ છે. આ 2 જણાના હિસાબે બીજા કોની લીધે થતા હોય ઝઘડા? અરે બધી વાતમાં તમે અમને શું કામ વચ્ચે લાવો છો? કેવું પડે કારણ કે તમને બોલવા તો દો. એને કામ કરવામાં બળ પડે છે એટલે ઝઘડા થાય. અમે બેના કારણે નહીં, પણ આ બે નાલાયકના કારણે. આ તો શું બકવાસ કરે છે? હા મમ્મી, આપડા ઘરમાં ડુંબાણું નાખનાર આ બંને છે. ખાલી 10 રૂપિયાના લીધે આપણા ઘરે આને ઝઘડા ઉભા થયા. તું મને કહેતી હતી એવું તે સાચું કરીને બતાવ્યું એમ. મને તો એમ હતું કે તું ખાલી કે છે. ના 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 ના, એક ભૂલ થતી હશે તમારા લોકો. અરે સુષ્મા, હું ક્યારેય ન કરી શકે. અરે સાચું જ કહું છું. અરે મારા પરિવારે તારું શું બગાડ્યું હતું? કે તે અમારા જ પરિવારમાં હવા હવા વિખવાદ કરાવે અને તું એ તારી બહેનનો સાથીદાર. તમારા ઘરની આજુબાજુ ફરક તો થઈ, ત્યાં જઈને પડીશ ને એ નક્કી જ નથી. મોટા ભાઈ બોલ, શું કામ કર્યું ત્યાં બધું?
બોલીશ મોઢામાંથી. રાધાબેન મને માફ કરી દો, પણ આ સિયા છે ને, જ્યારે હોય ત્યારે મને મેણા ટોળા મારતી, જ્યારે હોય ત્યારે મને પંચાત્યન કહેતી. અરે હું તો કઈ એવી નવરી થોડી છું. આ તો બસ તમારા જોડે થોડો મનમેળ હતો એટલે હું તમને મળવા આવતી, અને જ્યારે તારી એ મને સંભળાવતી એટલે મને ગુસ્સો આવ્યો, અને 10 રૂપિયાના વાતથી લઈને એને મારી સાથે કેવો મતભેદ કર્યો એટલે મને ગુસ્સો આવ્યો. એટલે મેં વિચારી લીધું કે તમારા પરિવારને છે ને વેર વિખેર કરીને રહીશું. બોલો. અરે ગુસ્સો આવ્યો તો ઝઘડો કરી લેવાય, કોઈના ઘરમાં આવી તો આગ ન લગાડાય. તમારા લીધે અમારા ઘરમાં કેટલું બધું થયું કઈ ખબર છે? મારો ભાઈ આજ સુધી મારી સામે મોટા અવાજે વાત નથી કરી, અને એ મને ગમે તેમ બોલતો હતો. અને અમે બંને તો બેનો જેમ રહેતા હતા. તમે મને અને મમ્મીને બંનેને ચડાવી દીધા. અને આ તરે સીએ ખોટું નથી કીધું, પંચાયત કરે છે. દેખાડીની છોકરી ભાગી ગઈ, કોઈને ખબર નહોતી. ઘરમાં ને ઘરમાં પતી જાય એવું હતું. આખી સોસાયટીમાં ઢંઢેરો કોને દીધો? તેને હા, ત્રીજા ઘરે કાંતા માં કે સંગીતા બેનને મગજ મારી ગઈ. આખી સોસાયટીમાં જઈને કીધું કોણે? ઘરની આજુબાજુ પણ દેખાડે છે તો મારાથી ભોગી બીજી કોઈ નહીં. નીકળી જાવ મારા ઘરની બહાર. હું પાછો છું, નીકળો, દરવાજો આ બાજુ છે. તને અલગથી કહેવાનું છે? ના લાયક, ખાલી 10 રૂપિયાના સવાલથી આ કોહિનૂર જેવા સંબંધને વેર વિખાર કરવા આવ્યા હતા. સિયા બેટા, જોકે મારી ભૂલ માફ કરવા જેવી નથી. અરે તું મારા પેટનો દીકરો હોવા છતાં મેં તારી સાથે કેવું અજુગતું વર્તન કર્યું છે, મને માફ કરી. ના ના મમ્મી, માફી તો મારે માંગવી પડશે, કારણ કે જાણતા અજાણતા મેં પણ તમારી સાથે ખરાબ વર્તન તો કર્યું જ છે ને. અરે રોનકભાઈ, સિયા ભાભી, તમે તો દર વખતે અમને સમજાવતા હતા કે તમારી કોઈ ભૂલ નથી. નાના મોઢે મેં પણ બહુ ખોટું કીધું છે, માફ કરી દો મને. અને મોટાભાઈ, હું માફીને લાયક તો નથી, પણ સતા માફી માંગુ છું, મને માફ કરજો. જે પણ કંઈ થયું એ બધું ભૂલી જાઓ ભાઈ, આપણે તો સગા હતા અને સગા રહેવાના છે. અને જો તમે મને માફ કરી દીધી હોય ને તો આજે અહીંયા જમીન જવાનું છે. જો ના પાડી તો હું એવું સમજીશ કે તમે હજી સુધી મને માફ નથી કરી. અરે આ વાત તો મેં સિયાને પહેલાં જ કહી દીધી હતી કે બેટા, ઘોર અંધારી રાત પછી સોનાનો સૂરજ અવશ્ય ઉગે છે, અને એ આજે તમારા પરિવારમાં ઉગી ગયો છે. લો પપ્પા, હવે મને આ 2 લાખ રૂપિયાની જરૂર નથી, કારણ કે મારો કરોડો રૂપિયાનો કરોડો પર ન કહી શકે અનમોલ પરિવાર મારી સાથે છે, અને મારો ભાઈ મારી સાથે છે. આજ પછી મારી સામે બોલ્યો છે ને, એક લગાવી દઈશ. અને તું પણ જો મારી સામે બોલ્યો છે ને તો એક લગાવી દઈશ. હવે નહીં બોલું, પણ તમે યાને કઈ ન કહેતા.